शोभो साधु गुणे सदा शरणने जगते अनासक्त छो। शास्त्री जी गुरु योगी जी उभयनी कृपातनु पात्र छो। धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञानेज छो। नारायण स्वरूप दास गुरिने स्नेह चबंधु अहो। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। महंत स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय। अक्षरदेरी सार्ध शताब्दी महोत्सव नी जय। प्रमुख स्वामी महाराज सत्तानुमा जन्म जयंती महोत्सव नी जय। 1985 साल में गुणादितानंद स्वामी नो द्विशताब्दी महोत्सव उजवायो। ए वखते रामकृष्ण मिशन ना रायपुर मठना अध्यक्ष अने बहुज विद्वान वक्ता एवा संतवर्य आत्मानंद स्वामी पधार्या था। आखो उत्सव एमने जोयो, संतों ने जोया, कार्यकर्ताओं ने जोया, हरिभक्तों ने जोया, प्रमुख स्वामी महाराज ने पण जोया। एमने पोते पोतानी विचक्षण निरीक्षण शक्ति थी बधु जोयु अने पछी जारे संतो समक्ष एमने पोतानो अनुभव रजू कर्यो त्यारे एमने वात करी के प्रमुख स्वामी महाराज केवा पुरुष छे। मारा जीवननी अंदर सौथी वधारे प्रभावशाली पुरुष ने हूँ मळ्यो होउं तो ए प्रमुख स्वामी महाराज छे। अने पछी एमने वात करी के सो साइलेंट बट एट द सेम टाइम मेक्स सो मेनी पीपल सो एक्टिव। प्रमुख स्वामी महाराज अत्यंत शांत छे अने छता पण ए आटला बधा लोकोने आटला बधा क्रियान्वित करी सके छे, प्रेरणा आपी सके छे, बहु मोटी विशेषता छे। स्वामी बापा ने आ विशेषता आपणे जोई छे के એ કોઈ દિવસ લોકોને મોટિવેટ કરવા માટે ચિલ્લાઈ ચિલ્લાઈને પ્રવચનો કરતા હોય એવું આપણે ક્યારેય જોયું નથી। ક્યારે એકદમ એગ્રેસિવ થઈ અને બધાને દોડાવતા હોય, આમ એકદમ પંપ ભરી ભરીને હવા ભરીને બધાને તૈયાર કરતા હોય એવું નથી। બાપા બહુ જ સિમ્પલ બોલતા હતા, એકદમ સહજ। અને એમની સહજ પ્રકૃતિ તો કેવી હતી, धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने ज छो। स्वामी बापा की प्रकृति ज्ञान गंभीर थी, ओछू बोलता। नानपणनी अंदर तो शांतिलाल एटला बधा शांत। घनश्याम स्वामी साथे मंडल में युवक तरीके जारे शांतिलाल फरता तो ए वक्त नो अनुभव कहता घनश्याम स्वामी पोते के आपणे त्रण वक्त बोलावीए શાંતિ 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 ત્યારે એકવાર હા બોલે, એટલા બધા શાંત અને શર્માળ પ્રકૃતિના હતા સ્વામી। પછી પણ આપણે જોઈએ છે કે સ્વામી પોતે એમની સહજ મુદ્રા તો ગંભીર મુદ્રા હતી, ઓછું બોલતા પણ છતાં પણ અસર જબરજસ્ત હતી। હરીન્દ્રભાઈ દવે ગુજરાતી સાહિત્યના मूर्धन्य लेखक अने कवि कहवाय। ए पोते मुंबई नी अंदर 1989 नी अंदर पधार्या था। प्रमुख स्वामी महाराज विदेश यात्रा थी आव्या पछीनी स्वागत सभा हती। ए सभा नी अंदर संबोधन करता हरिंद्र भाई जाहिर में ज वात करी
એમણે કીધું કે બાપા આપ જેમ સારા વિચારો લોકોને આપો છો, શુભ પ્રેરણાઓ આપો છો, એવી રીતે અમે પણ એ જ કામ કરીએ છીએ, લેખો લખીને સાહિત્ય રચના કરીને અમે બધાને શુભ વિચારો આપીએ છીએ. પણ અનુભવ એ થાય છે કે આપની વાતોની અસર થાય છે અને અમારી વાતો લોકો વાંચે કે સાંભળે ખરા, પણ પછી એની અસર થતી નથી. એનું શું કારણ છે? આવો પ્રશ્ન પૂછીને પછી એમણે જેનો જવાબ આપ્યો, એમણે કીધું કે સ્વામી, બેંકની અંદર જો આપણા ખાતાની અંદર બેલેન્સ જમા થયેલું હોય અને પછી આપણે ચેક લખીએ તો એમાંથી પૈસા નીકળે, પણ બેંકમાં બેલેન્સ ન હોય અને પછી આપણે લાખ રૂપિયાનો ચેક લખીએ તો ચેક બાઉન્સ થાય. એવી રીતે અમારી પાસે આચરણનું, વર્તનનું બેલેન્સ નથી અને અમે વાત મોટી કરીએ છીએ એટલે શું થાય છે? બધું બાઉન્સ થાય છે. અમારા શબ્દોની, અમારી વાણીની અસર નથી થતી. અને આપની વિશેષતા એ છે કે આપની પાસે જબરજસ્ત મોટું વર્તનનું બેલેન્સ છે અને એટલે આપ જે કહો છો ને એ વાણી હૃદય સોંસરી નીકળી જાય છે, એની હૃદયમાં અસર થાય છે. તો સ્વામીજીની આ વિશેષતા હતી કે એમની વાણી હૃદય પર અસર કરતી, એમના એક વચનની અસર થતી. 1989ની અંદર ભરૂચમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતી મહોત્સવની મુખ્ય સભા ચાલી રહી હતી. સ્વામીશ્રી પોતે સભામાં બેઠા હતા અને પત્ર લેખન કરતા હતા અને પૂજ્ય ડૉક્ટર સ્વામી પ્રવચન કરતા હતા. તો પ્રવચન દરમિયાન ડૉક્ટર સ્વામીએ એવી વાત કરી કે આ દહેજ પ્રથા છે એ આપણા સમાજમાં પ્રવેશેલું મોટું દૂષણ છે. પછી એની બધી વાત કરીને એમણે સભાની અંદર કહ્યું કે આ સભાની અંદર જે યુવાનો અને જે વાલીઓ બેઠા છે એમણે સંકલ્પ કરવા જેવો છે કે આ દહેજ પ્રથાની અંદર આપણે ન પડવું. પછી એમણે કીધું કે જે લોકો આજે એવો સંકલ્પ કરતા હોય કે અમે દહેજ નહીં લઈએ એ હાથ ઊંચો કરો. ડૉક્ટર સ્વામીએ આ જાહેરાત કરી અને સભાની અંદર થોડીક આંગળીઓ ઊંચી તો થઈ. પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લેખન કરતા હતા અને સ્વામી અટકી ગયા અને સ્વામીએ ડૉક્ટર સ્વામી સામું જોઈને કહ્યું કે બધાને કહો કે આ નિયમ લે. એટલે ડૉક્ટર સ્વામીએ તરત, બાપા બાજુમાં બેઠા હતા અને વાત કરી, એ ડૉક્ટર સ્વામી જાહેરાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ એમ કહે છે કે બધા જ આ નિયમ લે. અને એક સાથે સભાની અંદર જેટલા લોકો બેઠા હતા હજારો લોકોએ હાથ ઊંચા કરી અને એ જ વખતે પ્રતિજ્ઞા કરી કે અમે ક્યારેય દહેજ નહીં લઈએ. તો બાપાના શબ્દોની, એમના એક વચનની આવી અસર થતી હતી કે જીવનભર એને પાળવા માટે લોકો તત્પર થઈ જતા હતા. સ્વામી બાપાની એક રૂચિની કેવી અસર થતી હતી. પ્રસંગ બહુ જાણીતો છે કે 24 નવેમ્બર 2002ના દિવસે જ્યારે ગાંધીનગર અક્ષરધામ પર આતંકવાદનો હિચકારી હુમલો થયો, બહુ જ આઘાતજનક ઘટના હતી આખા સમાજ માટે અને એવું લાગતું હતું કે આના પ્રત્યાઘાતો એવા પડશે કે કદાચ ગુજરાત નહીં પણ આખું ભારત ભડકે બળવા માંડશે, એટલી બધી બધાના લાગણી ઉપર અસર થઈ હતી, બધાને દુઃખ થયું હતું. એ વખતે સ્વામીશ્રીએ જોયું કે અત્યારે વાતાવરણ આવું તંગ છે, તરત સ્વામીશ્રીએ એ વખતે એક જાહેર અપીલ આખા દેશ માટે સ્વામીશ્રીએ મૂકી અને એમાં બધાને બાપાએ કીધું કે અત્યારે કોઈએ કોઈ જ ઉતાવળું પગલું ભરવાનું નથી, આપણે બધાએ અત્યારે શાંતિ રાખવાની છે અને પ્રાર્થના કરવાની છે. બાપાના એ શબ્દોની અસર કેવી થઈ? દુઃખ તો બધાના હૃદયની અંદર હતું અને એ વખતે એ દુઃખના, એ આઘાતના પ્રદર્શનની અંદર આખું ભારત જડબે સલાક બંધ પણ રહ્યું, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આખા દેશમાં એક પણ જગ્યાએ એક પણ હિંસક બનાવ બન્યો નહીં. તો સ્વામીશ્રીની એક રૂચિની આટલી વ્યાપક અસર થતી હતી કે બધાના આવેગો ઉપર નિયંત્રણ આવી જતું હતું, પોતાની સ્વાભાવિક પ્રકૃતિ ઉપર નિયંત્રણ આવી જતું હતું અને બાપા નથી ઈચ્છતા
તો પછી આપણાથી આવું ન થાય એવી અસર બધાના હૃદય ઉપર થતી હતી. સ્વામીશ્રીના એક પત્રની કેટલી અસર એ તો આખી દુનિયાએ જોયું. પ્રમુખ સ્વામી મહારાજની અંદર આખી સંસ્થા, 1000થી વધારે સંતો અને લાખો હરિભક્તોનો સમુદાય અનન્ય ભાવથી જોડાયેલો, એટલા અનન્ય ભાવથી કે બાપા એટલે બાપા બસ. બધાના હૃદયમાં એક જ ઉદ્ગાર હોય, સ્વામી બાપા માટે શું ન થાય અને સ્વામી આપણું સર્વસ્વ. આ આખા વિશ્વના તમામ હરિભક્તોના હૃદયનો એક સરખો સૂર હતો. અને એટલે જ કેટલાક લોકો પોતે એવું માનતા હતા કે આ આખી સંસ્થા આ કેવળ એક પુરુષના આધારે ચાલે છે ને, એટલે જ્યારે એ પુરુષ નહીં હોય ત્યારે સંસ્થા પડી ભાંગશે. કેટલાક લોકો એવું માનતા હતા કે કદાચ સંસ્થા ચાલશે તોય એના ઘણા બધા ટુકડા પડી જશે. આવું ઘણાના મનની અંદર હતું. કેટલાકને હતું કે કદાચ ચાલશે તો પણ આવો જોશ, આવો ઉત્સાહ આ બધું પાછળથી નહીં જોવા મળે. પરંતુ બધાના આશ્ચર્યની વચ્ચે સ્વામી બાપાએ જ્યારે 13 ઓગસ્ટના દિવસે દેહત્યાગ કર્યો, અને એ વખતે બાપાએ 4 વર્ષ પહેલા લખેલો પત્ર જાહેર થયો, અને એ 4 લીટીના પત્રની અંદર લાખો લોકો, 1000 સંતો એક ભાવથી જોડાઈ ગયા મહંત સ્વામી મહારાજની અંદર. લોકોને બહુ જ આશ્ચર્ય થયું. એક જૂના મંદિરના વ્યક્તિ હતા, આગળ પડતા, એણે તો વાત કરી હતી કે એ કે અમે તો રાહ જોઈને બેઠા હતા કંઈક થશે, પણ કાંઈ થયું નહીં. અને એ કે આશ્ચર્ય તો એ વાતનું છે કે ટ્રેન પાટો બદલે ને તો પણ અવાજ થાય છે, અહીં તો અવાજ પણ ન થયો. અને આટલી શાંતિથી આખો સત્સંગ એવા ને એવા ઉત્સાહથી જોડાઈ ગયો. વજુભાઈ વાળા બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજના બીજા બધા ઐશ્વર્યનો કદાચ વિચાર કરું કે ન કરું, પણ આ એક ઐશ્વર્ય મારા માટે કાફી છે કે 4 લીટીના કાગળની અંદર એ લાખોના હૃદયમાં નિષ્ઠાનો સંચાર કરી શકે, બધાના હૃદયની અંદર મહંત સ્વામી મહારાજ પ્રત્યેનો ગુરુભાવ પ્રસ્થાપિત કરી શકે. સ્વામીશ્રીના શબ્દોની, એમની વાણીની, એમની રૂચિની આટલી ઊંડી અસર બધાના હૃદય ઉપર થતી હતી. એટલે જ એમનો જીવન સંદેશ એ સાચા અર્થમાં લાખો લોકોના જીવન પરિવર્તનનો સંદેશ બની ગયો. સ્વામીશ્રીએ પોતાના જીવનની અંદર જે સંદેશ આપ્યા છે એમાંથી મુખ્ય 6 સંદેશ આપણે આ દિવસોની અંદર જોવાના છીએ. ગઈકાલે આપણે આરંભ કર્યો હતો કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેન્દ્ર સ્થાનમાં કોઈ વાત હોય તો એ હતી ભગવાનમાં અનન્ય શ્રદ્ધા. સ્વામીશ્રીના સંબંધે બધાના હૃદયની અંદર આ ભગવાનના સ્વરૂપની અંદર પ્રતીતિ આવતી હતી. એનું કારણ એ હતું કે સ્વામીશ્રી પોતે ફક્ત બોલતા નહોતા, પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનમાં શ્રદ્ધાને જીવતા હતા. જીવનમાં ભગવાનની શ્રદ્ધાનો સીધો ઉપયોગ ક્યાં દેખાય છે, સિદ્ધિ અસર ક્યાં દેખાય છે, એની સિદ્ધિ કસોટી ક્યાં છે ભગવાનના સ્વરૂપની અંદર પ્રતીતિની, તો એ છે ભગવાનના સર્વકર્તાપણાનો નિશ્ચય. આ જગતના કરતા હર્તા ભગવાન છે એ સ્વામીશ્રી પોતે દ્રઢપણે માનતા હતા. અને એટલે જ એમણે એ શ્રદ્ધા આ નાસ્તિકવાદના યુગની અંદર પણ આજના ભણેલા ગણેલા તર્કશીલ એવા યુવાનોના હૃદયની અંદર પણ સ્થિર કરી કે આ દુનિયા આખી ભગવાને બનાવી છે, આ દુનિયા આખી ભગવાનની કૃપાથી અને એમની શક્તિથી ચાલે છે, અને એ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સત્પુરુષ દ્વારા પૃથ્વી પર પ્રગટ વિચરે છે, એ નિષ્ઠા એમણે લાખોના હૃદયમાં દ્રઢ કરાવી. પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ થોડા સમય પહેલા સારંગપુરમાં બિરાજમાન હતા, અને સારંગપુરમાં અભ્યાસ કરનારા સંતોએ સ્વામીશ્રી સમક્ષ એક સંવાદ રજૂ કર્યો હતો. શીર્ષક રાખ્યું હતું ગુરુજીનો વર્ગ. સારંગપુરમાં બધા સંતો અભ્યાસ કરે છે એટલે જુદા જુદા વર્ગની અંદર એમને બેસવાનું થાય, તો એ વિચારને કેન્દ્રમાં રાખી અને આ સંવાદ રજૂ કર્યો હતો કે પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરની અંદર 3.5 વર્ષ સુધી રહ્યા,
એ દરમિયાન એમણે જે વર્ગ લીધો સંત તાલીમ કેન્દ્રની અંદર, એમણે જે અભ્યાસ કરાવ્યો, એ વર્ગની વિશેષતા શું હતી એ બધી સંતોએ સરસ રીતે ગૂંથીને અંદર રજૂ કરી હતી. એમાં હતું કે અમારા ગુરુજીના આ વર્ગની વિશેષતા એ હતી કે એ વર્ગ ચાલુ થાય ને એટલે બીજા બધા વર્ગ બંધ થઈ જાય, જ્યારે બાપાની સાયરન વાગે એટલે બધા ક્લાસ છૂટી જાય અને બધા ત્યાં પહોંચી જાય. એ વર્ગની વિશેષતા એ હતી કે કોક વખત સવારે પહેલા 5 વાગે પણ થાય અને કોક વખત રાતના 1:30 વાગે પણ વર્ગ થાય. જ્યારે સાયરન વાગે અને બધા જે સ્થિતિમાં હોય ત્યાંથી દોડી દોડીને પહોંચી જતા. એ બધી સ્મૃતિઓ કરી અને પછી બાપાએ સહજપણે પોતાના વર્તન દ્વારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના પાઠ કઈ રીતે આ 3 વર્ષ દરમિયાન શીખવ્યા એના પ્રસંગોની રજૂઆત સંતોએ બહુ સરસ રીતે કરી હતી. મહાનસ્વામી મહારાજ બહુ જ સરસ રીતે ધ્યાનથી આ બધું સાંભળતા હતા. છેલ્લે જ્યારે સ્વામીને કહેવામાં આવ્યું કે સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અમને આટલું બધું ભણાવ્યું છે પણ હવે એમાંથી તમે એક પાઠ આજે લખીને આપો, ત્યારે મહાનસ્વામી મહારાજે પેડની અંદર ઉપર લખ્યું આજનો પાઠ. એમ કરીને એમણે વાક્ય લખ્યું કે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા 80% માર્ક્સ આના જ છે, એવું એમણે લખ્યું. જેમ ગુરુજીનો ક્લાસ હોય અને ક્લાસ પછી પરીક્ષા હોય અને પરીક્ષાની અંદર માર્કિંગ સિસ્ટમ હોય, તો મહાન સ્વામી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે જે વર્ગ લીધો હતો ને એ વર્ગની પેપર સ્ટાઇલ આપણને આપી, જે પરીક્ષા આપણે રોજ આપવાની થતી હોય છે. માર્કિંગ સિસ્ટમ શું છે કે સ્વામી બાપાએ આપણને જે પાઠ શીખવ્યો છે એમાંથી 80% માર્ક્સ તેના છે, ભગવાન સર્વ કરતા હરતા છે એ સમજણને જીવનમાં જીવવી, ટાણું આવે ત્યારે જીવી બતાવવી એ મહત્વની વસ્તુ છે. બાકી આમ જુઓ તો એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર એવું કહેવાય છે. ભારતમાં ભરવાડ પણ એવું તો બોલે કે ઉપરવાળાનું કર્યું બધું થાય છે. બોલે તો ખરા, આપણે બોલીએ છીએ, પરંતુ જે વખતે ટાણું આવે, જે વખતે પગ નીચે રહેલો આવે, જે વખતે જીવનમાં એવો પ્રસંગ બને કે જ્યારે ભગવાનના સર્વ કરતાપણાને માનવાની ખરેખર જરૂર પડી હોય ને, તો એ વખતે આપણે ડગી જઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ પેલું દ્રષ્ટાંત આપતા કે એક મિયાજી હતા અને એણે પોતાનું નામ એવું રાખ્યું હતું કે 7 વાઘ માર ખા 7 ચિત્તા માર ખા. આવી મોટી મોટી વાતો કરે, 7 વાઘને માર્યા ને 7 ચિત્તાને માર્યા. તો એક વખત ગામમાંથી એક વણિકભાઈનું જતું હતું લગ્નનું પેલું આખું તંત્ર, અને એ વખતે એક રખોપાની જરૂર હતી. જંગલના રસ્તે પસાર થવાનું હોય, એકાંત હોય, કોઈક રખોપો હોય, શુરવીર જે રક્ષા કરે, તો કોને લઈ જાઓ? બધા કે આને લઈ જાઓ ને, 7 વાઘ માર ખા છે. તો એમને કીધું કે તમે અમારી ભેગા, હા આવો કે આપણે તો 7 વાઘ માર ખા. આવ્યા, નાની બંદૂકડી ભેગી લીધી અને પછી જાન આગળ ચાલી અને મિયાજીને આગળ ચલાવ્યા. તો દિવસનો વખત હતો, વાંધો ન આવ્યો, પણ ધીમે ધીમે સંધ્યા ઢળવા માંડી, એકાંત હતું, જંગલમાં રાત પડવા માંડી અને તમરા બોલવા માંડ્યા. એમ એમ એમના પગ ધીમે ધીમે ઢીલા પડવા માંડ્યા. એમાં ક્યાંક ક્યાંક આ હિંસક પ્રાણીઓના અવાજ સંભળાવા માંડ્યા એટલે એમના પગ ધ્રુજવા માંડ્યા. બધા કે શું થયું? કે ના ના, કઈ નહીં કઈ નહીં, આગળ હાલે, પણ પગ ધ્રુજે. એટલામાં અચાનક ઝાડીની અંદર, અંધારાની અંદર, 2 તકતકતી આંખો દેખાણી અને જોઈને બંદૂક હાથમાંથી પડી ગઈને ભાગ્યા. 5 જણે પકડી રાખ્યા, ભાગો છો ક્યાં તમે? તમે તો અમારા રક્ષક તરીકે આવો છો. એ કે ના બાપજી, મારાથી અહીં ના ઉભું રહેવાય. તો કે તમે એવું કહેતા હતા ને કે મારું નામ તો 7 વાઘ માર ખા 7 ચિત્તા માર ખા. એ કે એ તો મારા ફૂફીએ મેરા હુલામણા નામ પાડ્યા હતા, મેરા અસલી નામ તો મિયા ફસકુ હે. આ દ્રષ્ટાંત સ્વામી ઘણી વખત આપતા. થાય છે એવું કે આપણે ઊંચી ઊંચી વાતો કરતા હોઈએ, સાંભળતા હોઈએ, કેફમાં રહેતા હોઈએ, તાણું આવે ત્યારે મિયા ફસકું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જ્ઞાનની એકદમ સીધી અને સરળ વ્યાખ્યા કેવી કરતા, બાપા કહે કે ખપમાં આવે એ જ્ઞાન, જ્યારે ટાણે આવે એવી પરિસ્થિતિ, અને ત્યારે જો આપણે વર્તી શકીએ ને
तो ज्ञान ए ज्ञान समझवानू, तो भगवान ना सर्व करतापणानी वात ए एवी वात छे के प्रेक्टिकल जारे आपड़ा जीवन में प्रेक्टिकल शू छे, तो एक प्रेक्टिकल ए छे के आपने जारे मुश्किली ना वक्त में आवीए ए वखते आपने भगवान ना आशरानु बल रहे अने आपने निश्चिंत थईने जीवी सकीए के भगवान मारी साथे छे, करता हरता महाराज ने स्वामी छे। आ दुनिया नी अंदर एक के एक व्यक्ति ने भविष्य नी चिंता रहया करे छे, एक अदृश्य भय, अनिश्चितता नो भय, काले शू थशे, परम दिवसे शू थशे, आपणे आ काम उपाड्यु छे, आदर्यु छे, पण थशे के नहीं थाय, एमां सफलता मळशे के निष्फळता मळशे। स्वामीशीनो संदेश हतो, बापा कहता आपणे प्रयत्न तो करवानो होय पण परिणामनी चिंता हमेशा भगवान पर छोड़वी। बापा कहता के प्रयत्न में खामी न राखवी, पण परिणामनी चिंता में आपणे कोई दिवस आपणी शक्ति ने गुमाववी नहीं। 2010 नी साल में गांधीनगर नी अंदर नवा वोटर शो नु निर्माण थयुं, एनी उद्घाटन की तारीख नक्की थी कि 3 एप्रिल ना दिवसे आ उद्घाटन करवू, ए प्रमाणे पूर्व आयोजन बधु थई गयु हतु, हजारों की संख्या में महानुभावों पधारवाना हता, एटले ए बधानी व्यवस्था पण थई गई थी व्यवस्थित रीते, जेम बीएपीएस नु मैनेजमेंट होय छे ए रीते झीणा में झीणी बधा प्रकारनी व्यवस्था ए संतोए उभी करी थी। स्वामी बापा पण त्यां आगळ अगाउथी त्यां पहोंची गया था। हवे उद्घाटन हतु 3 तारीखे, एना 2 दिवस पहला एटले के 1 तारीखे फाइनल टेस्टिंग करवामां आव्युं, अने ज्यां टेस्टिंग कर्युं त्यां एक कोईए नती धारेली एवी एक उपाधि आवी। प्रॉब्लम एवो आव्यो के ए वखते सखत पवन हतो, आखा गुजरातमां पवन हतो, जो के पण ए पवन ने कोई ध्यान में नहोतो राख्यो, अत्यारे तो आ पवन नी सीजन छे ने बधे आ वावाझोड़ा जेवुं चाले छे, आखो दिवस चाले एटलो बधो पवन के जे वोटर स्क्रीन पर प्रोजेक्शन करवानुं होय स्क्रीन ज उभो न रहे तो पछी शेना पर प्रोजेक्शन करवुं, अने पाणी तो एटलुं बधुं उड़े के जे जग्याए मुख्य 200-250 महानुभावो ज्यां बेसवाना हता एकदम फ्रंटमां, तो ए लोकोने तो आ माथे पाणी डोल भरी भरीने पाणी रेड़ी दीधुं ने एवा थई गया। हवे आवा स्थाननी अंदर आपणे जो आ थाय तो फियास्को ज थाय, बधा मूंजाणा शू करवू, वेधर फोरकास्ट जोयुं, हवामान मथक पछी बधी माहिती मेळवी, तो एमणे कीधुं के 15-20 दिवस सुधी तो आ पवन ओछो थवानी कोई संभावना नथी, आवो नावो रहेवानो छे, बीजा बधानी व्यवस्था तो थाय पण पवननी शू व्यवस्था करवी। एटले पछी बधा मूंजाया अने प्रमुख स्वामी महाराजनी पासे जईने बधी रजूआत करी, सीधी वात एवी ज करी के स्वामी आ उद्घाटन समारंभ आपणाथी थई शकशे नहीं। स्वामी केम? बापा पवन नो प्रॉब्लम छे। आज आवी परिस्थिति में जो आपणे उद्घाटन करीए तो पहला शो नी अंदर ज एवो धबड़को वळे ने कि आ तो उल्टानी खराब छाप पड़े। स्वामी बधाने बोलवा दीधा, पछी स्वामी एकदम वात करी, बापा कहे के आपणे भगवान ने प्रार्थना करो। पछी स्वामी कहे के विश्वास राखो कि अत्यार सुधी भगवाने आपनी लाज राखी छे तो हजू पण भगवान आपनी लाज राखशे। खरेखर आपनी परिस्थिति केवी थाय छे के आपणे अनुभव थयो होय के 10 वखत भगवाने आपनी लाज राखी छे पण 11मी वखत छे ने पाछी तोय चिंता आवीने उभी रहे के थशे के नहीं थाय, थशे के नहीं थाय। जे करतापणानी प्रतीति होय कोने कहेवाय? स्वामी बापाए कीधुं भगवान करता हरता छे, सारू ज करशे बधुं, पण तोय कोईनुं मन न माने। बापा कहे के जो आपणे आगळ समया थया एमां आवा प्रश्न नथी आव्या। स्वामी बधुं याद कर्युं के 81ना समयमां प्रश्न हता, 85ना समयमां केवा प्रश्नो हता, 92માં શું હતું એ બધું સ્વામી યાદ કર્યું। બાપા કે ભગવાનની દયાથી બધું થઈ ગયું કે નહીં? આમાંય થઈ જશે। બધાએ કીધું બાપા ખરેખર જોખમ લેવા જેવું નથી આમાં। સ્વામી કહે કે જાઓ આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન એવી કૃપા કરે કે પવન બંધ થઈ જાય અને પાંદડું પણ ન હલે એવો પવન સ્થિર થઈ જાય। એટલે સ્વામીશ્રીએ કીધું, એટલે બધાએ પછી નક્કી કર્યું કે સારું બાપાની ઈચ્છા છે તો આપણે ઉદઘાટન સમારંભ યથાવત રાખો।
બીજે દિવસે બધા રાહ જુએ પવન ક્યારે બંધ થાય છે, બાપા આશીર્વાદ તો આપે છે પણ પવન તો બંધ થતો નથી. બીજે દિવસે સાંજે પણ પવન બંધ ન થયો, ત્રીજે દિવસે સવારે પણ પવન ન બંધ થયો, બપોરે પણ પવન ચાલુ, સાંજના ઉદઘાટન સમારંભમાં હવે મહાનુભાવોને આવવાની શરૂઆત થઈ ગઈ પણ પવન બંધ ન થાય. બાપાની રીત પ્રમાણે સ્વામી ઘણી વખત ઝીણી ઝીણી વસ્તુઓ પૂછતા હોય છે, તો બાપાએ ફોન કર્યો સાંજના 4:30-5 વાગે. બાપા કે કેમ બધી તૈયારીઓ થઈ ગઈ? વિશ્વહરિ સ્વામી કે હા બાપા થઈ ગઈ. સ્વામી કે મહાનુભાવ આવવા માંડ્યા? હા બાપા આવવા માંડ્યા. બાપા કે એ લોકોની બધી ભોજનની વ્યવસ્થા? હા બાપા થયેલી છે. સ્વામી કે હાથ ધોવાની? બાપા એ થયેલી છે. બાપા કે ટીશ્યુ પેપરની વ્યવસ્થા? બાપા બધી થયેલી છે. હવે એમના મનમાં એમ થાય કે સ્વામી આવું ઝીણું ઝીણું પૂછે, પણ જે પૂછવાનું છે તો પૂછતા નથી. પવનનું પૂછો ને, એ તો એવો ને એવો ચાલુ છે, અને પ્રોબ્લેમ તો પવનનો છે અત્યારે. આ બધી વસ્તુઓ તો આપણે પોગી વળીએ, પવનમાં આપણે શું કરી શકીએ? બાપા પૂછતા નહોતા, અને હવે એમની કહેવાની હિંમત નહોતી કે બાપા હવે પવનનું શું. ફોન મૂકી દીધો, સભામાં બાપા પધારી ગયા, પવન એટલો ને એટલો ચાલુ, પ્રવચનો ચાલુ થઈ ગયા, નરેન્દ્રભાઈ મોદીના પ્રવચન થયા, ચિદમ્બરમના પ્રવચન થયા, તોય પવન ચાલુ, બાપાના આશીર્વાદ પૂરા થયા તોય પ્રવચન એટલો એટલો પવન ચાલુ. અને જ્યારે એક્ઝેક્ટ ટાઈમ આવ્યો, અંધારું ઢળ્યું અને પેલો શો ચાલુ કરવાનો સમય થયો, અને એક બાજુ આ શોની સ્વિચ ચાલુ થઈ અને બીજી બાજુ પવનની સ્વિચ બંધ થઈ, ખરેખર પાંદડું પણ ન હલે ને એવું સ્થિર થઈ ગયું. અને પછી આખો શો સરસ રીતે પૂરો થઈ ગયો, અને એક બાજુ શો પૂરો થયો અને બીજી બાજુ પવન ચાલુ થઈ ગયો. ખરેખર પાંદડું બાપાએ ન હલવા દીધું, એમણે પ્રતીતિ કરાવી. પણ મહત્વની વાત બાપાએ એ શીખવાડી, બાપા કે ટાણું આવે ત્યારે આપણને વિશ્વાસ રહે છે કે વાંધો નહીં આવે. એ જે વિશ્વાસ છે ને એ ભક્તનું ભક્તપણું છે, એ સાચા અર્થમાં ભગવાનમાં રહેલી શ્રદ્ધા છે. કામ સીધા પાર પડતા હોય ત્યારે વાંધો ન આવે, પણ મુશ્કેલી આવે ને ત્યારે આપણને જે સ્ટ્રેસ આવે છે. બાપાને ક્યારેય કોઈને સ્ટ્રેસમાં જોયા નથી, એનું કારણ આ ભગવાન જ બધું કરે છે ને ભગવાન બધું સારું કરશે. 1985 સાલમાં ગુણાતીતાનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવની બધી તૈયારીઓ અમદાવાદમાં એક બાજુ ધમધોકાર ચાલુ હતી, પણ વાતાવરણ એ વખતે એવું હતું કે બધા જે મુખ્ય સંતો હતા, કાર્યકર્તાઓ હતા, બધાને મૂંઝવણ થતી હતી. કારણ કે એક બાજુ વરસાદ ખેંચાયો હતો, ભાદરવો મહિનો પૂરો થવા આવ્યો અને છતાં પણ હજી વરસાદ નહીં, અને દુકાળનું વાતાવરણ આખા ગુજરાતની અંદર છવાયેલું હતું. બીજી બાજુ એ જ વખતે અમદાવાદની અંદર તો ભયંકર તોફાનો ચાલતા હતા અનામત આંદોલનના, 12 કરફ્યુ, કેટલા બધા વિસ્તારોની અંદર તો કોઈ બહાર ન નીકળી શકે. કેટલીક વખત ત્યાં સેવા ચાલુ થઈ ગઈ હતી, સ્વયંસેવકો બહાર ગયા હોય તો પોલીસનો માર ખાઈને પાછા આવે, આવી સ્થિતિ થતી હતી. એટલે મીટિંગની અંદર આ જ ચર્ચા રોજ થયા કરે કે આમાં ઉત્સવ કેવી રીતે થશે, આમાં હજારો માણસો આવે એ શક્ય જ નથી, અને આવે તો એની વ્યવસ્થા કેવી રીતે જાળવવીને બિચારાને પ્રોબ્લેમ થાય. ઘણા બધા વિચારોને અંતે બધા જે આયોજકો અને સંતો હતા બધા, એમને વિચાર થયો કે આપણે હવે આ ઉત્સવ ન કરીએ તો સારું. એટલે બાપાને પૂછવું પડે. સ્વામી બાપા ચરોતરમાં વિચરણ કરતા હતા, માતર બાજુ હતા સ્વામી, એટલે બધાએ વિચાર કર્યો કે આપણે બાપાને રૂબરૂ મળીએ. વડીલ સંતો બધા અમદાવાદથી નીકળ્યા મેટાડોરની અંદર, અને બાપા કઈ બાજુ હતા એટલે આ બાજુ માતર તરફ આવ્યા, અને બન્યું કે રસ્તા ઉપર જ સ્વામી મળી ગયા. અગાઉથી વાત નહોતી કરી કે અમે આવીએ છીએ. સ્વામીએ બધાને જોયા, બાપાએ ગાડી ઊભી રાખી, બધા નીચે ઉતર્યા, રસ્તા ઉપર ભેગા થયા. સ્વામીએ જોયું કંઈક પ્રસ્તાવ લઈને આવ્યા છે. બાપા કે શું વાત છે? એટલે પછી રજૂઆત કરી બાપા પાસે કે સ્વામી અત્યારે પરિસ્થિતિ આવી છે, અને અમદાવાદની અંદર એક બાજુ તોફાનો ચાલે છે, બીજી બાજુ આ વરસાદ ખેંચાયો છે, અને આમ જુઓ તો અત્યારે કરે તો ઉલટાના કંઈક ને કંઈક ક્યારે શું થઈ જાય ખબર નથી, તો આપણે ઉત્સવ અત્યારે ન રાખીએ અને એને મોકૂફ રાખીએ ને, એવો વિચાર બધાને આવેલો છે. બાપાએ બધી વાત સાંભળી અને પછી સ્વામી એકદમ ભાવમાં આવીને બોલ્યા, સ્વામી કે આ ઉત્સવ કોનો છે? આ આપણો ઉત્સવ છે, આ મહારાજનો અને સ્વામીનો ઉત્સવ છે, સંભાળ રાખનાર એ બેઠા છે. બાપા કે બધું સારું થઈ જશે, એ વરસાદે વરસાવશે અને શાંત પણ કરી દેશે બધું,
બધા કે પણ બાપા શું કરવું છે. સ્વામી કહે કે આપણે ઉત્સવનો જે કાર્યક્રમ નક્કી કર્યો છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી, જે પ્રમાણે નક્કી કર્યું છે ને એ પ્રમાણે જ આપણે કરવો છે, ભગવાન બધા સારાવાના કરશે. અને બાપાએ એટલી બધી હિંમત આપી, બધાને અનુભવ પણ થયો કે વરસાદ નહોતો પરંતુ એ છેલ્લા દિવસોની અંદર એટલો બધો વરસાદ વરસ્યો એટલે બધું જે દુકાળનું વાતાવરણ હતું એનું તો સમાધાન થઈ ગયું. અને જે કેટલા મહિનાઓથી જે ધમાલનું વાતાવરણ હતું સમયો શરૂ થતા પહેલા, એ ઉત્સવ ધમાલ પણ શાંત થઈ ગઈ અને શાનદાર ઉત્સવ એ વખતે બાપાની કૃપાથી થયો. પણ સ્વામીએ શીખવ્યું એ કે જ્યારે આપણને એવું થાય કે હવે શું થશે, ત્યારે એ વખતે સ્વામી કહેતા કે ચિંતા ન કરવી, બધું ભગવાન પર છોડતા શીખવું. ગુણાતીતાન સ્વામીની વાતોમાં સ્વામીએ કીધું છે, સ્વામી કહે કે જો આપણા ઘરની અંદર 2 કરોડ મણ દાણા પડ્યા હોય તો પછી કોઈને બી બીક લાગે કે કાળ પડશે તો શું ખાશું? અરે 2 કરોડ મણ દાણા ઘરની અંદર પડેલા છે, અને રસ્તા પરથી આપણે કંઈક જંગલમાંથી પસાર થવાના હોઈએ અને 2000 બખતરિયા ભેગા હોય, 2000 સિક્યુરિટી ગાર્ડ ભરેલા બંદૂકે તૈયાર ઊભા હોય આપણી આજુબાજુ, પછી બી બીક લાગે કે કોક લૂંટારો આવીને આપણને લૂંટી જશે? અરે 2000 સિક્યુરિટી ગાર્ડ છે. એ દ્રષ્ટાંત આપીને સ્વામીએ કીધું કે જેને મહિમા સહિત નિશ્ચય થયો હોય ને એને કોઈની બીક નથી લાગતી, શું થશે શું થશે એવી બીકમાંથી એ બહાર નીકળી જાય છે. સ્વામીએ આપણને કેટલી ધીરજ આપી છે. ગુણાદિતાનંદ સ્વામી કે કદાચ એવા સંજોગો આવે કે માર માર કરતો કોઈ આવતો હોય ને તો પણ એ વખતે એમ સમજવું મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, એ વેદ કોઈનું હલાતું પાંદડું પણ હલતું નથી. આ નિષ્ઠા હોય એ નિર્ભય બની જાય, આ શ્રદ્ધા હોય તો પછી એને કોઈ પ્રકારનો કોઈ પ્રકારની બીક ન રહે. ઉપલેટાની અંદર લાલાભાઈ નામના ભક્ત, એ પોતે ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી એકદમ હૃદયમાં દ્રઢ નિષ્ઠા રાખી હતી. એમણે ખેતરની અંદર એકવાર સૂતા હતા, રાતનો સમય 12-1 વાગ્યાનો સમય થયો હશે અને અચાનક એમની નજર સમક્ષ તેજ દેખાવા માંડ્યું. લાલાભાઈની આંખો ખુલી ગઈ અને સામે જોયું તો કોઈ તેજસ્વી દેવતાએ પુરુષ ઊભા હતા. એટલે લાલાભાઈ એમને પૂછ્યું કે તમે કોણ છો? સામેથી જવાબ મળ્યો કે લાલાભાઈ હું દેવોનો રાજા ઇન્દ્ર છું. લાલાભાઈ કહે કે અત્યારે શું કામ આવ્યા છો? ઇન્દ્રએ કીધું કે લાલાભાઈ હું તમારી પાસેથી દાન લેવા આવ્યો છું, 3 વસ્ત્રનું દાન તમે મને આપો તો હું તમારા પર રાજી થઈ જઈશ અને તમે જે કહેશો કરીશું. હવે આવી ઓફર આવે તો એકદમ મન ઓગળી જ જાય ને આપણને, કે આટલા મોટા સત્તાધીશ આપણી સમક્ષ આવ્યા છે અને આપણી પાસેથી આવી સામાન્ય વસ્તુની માગણી કરે છે. લાલાભાઈ એમની વાત સાંભળી પછી એમને કીધું કે મને આપવામાં વાંધો નથી, પણ હકીકત એ છે કે મેં તો ધન ધામ કુટુંબ પરિવાર એ બધું ભગવાનને સંતને અર્થી કરી રાખ્યું છે, અને મારી જે મિલકત એ મારી નથી, હું તો ખાલી ટ્રસ્ટી છું. મારી મિલકત તો મારા ગુરુ જૂનાગઢના ગુણાતીતાનંદ સ્વામીની છે અને એમને પૂછ્યા વગર મારાથી કોઈને કાંઈ અપાય નહીં, એટલે હું પહેલાં એમને પૂછી જોઈશ અને કહેશે તો તમને આપીશ. ઇન્દ્રને અપમાન લાગ્યું અને એને એકદમ ગુસ્સો ચડી ગયો. એમણે કીધું લાલાભાઈ તમે જે રીતે વર્તો છો આનું પરિણામ સારું નહીં આવે. લાલાભાઈએ કંઈ વિચાર જ ન કર્યો, પડખું બદલીને સૂઈ ગયા પોતે. ઇન્દ્ર સામે ગયો અને કીધું લાલાભાઈ જોજો, હા પાછળથી પસ્તાવવું પડશે, આખા ઉપલેટાને પાણીમાં ડૂબાડી જઈશ. હવે એવી ધમકી આપીને એટલે લાલાભાઈ પોતે એકદમ નિશ્ચિંતપણે પથારીમાં બેઠા થયા અને પછી એમણે ટટ્ટાર બેસીને કીધું કે જો ભાઈ આ એક બ્રહ્માંડ નહીં પરંતુ અનંત કોટી બ્રહ્માંડમાં ધાર્યું તો મારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું કર્યું થાય છે, માટે મને કોઈ બીક નથી, તમારે જે કરવું એ કરજો. એમ કરીને શાંતિથી સૂઈ ગયા. આ બાજુ ઇન્દ્ર ખરેખર કોપાયમાન થયો અને એણે પોતાની બધી જ શક્તિ અજમાવી એક બાજુ આકાશમાં ગાજવીજ ચાલુ થઈ, તડાકા અને ભડાકા થવા માંડ્યા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. એવો ભીષણ વરસાદ
કે જાણે હમણાં ઉપલેટા તણાયું સમજો. આ બાજુ જૂનાગઢ ની અંદર ગુણાતીતાનંદ સ્વામી એમની છેલ્લી કથા ચાલતી હતી અને સંતો બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામી કે સંતો ધૂન નું ગાન ચાલુ કરો, અત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ચાલુ કરો, લાલાભાઈ ઉપર સંકટ આવ્યું છે. આ બાજુ સંતોએ ધૂનની રમઝટ બોલાવી અને એ સ્વામિનારાયણ મહામંત્રનો ગગનભેદી નાદ થયો અને ઇન્દ્ર ભાગ્યો અને ઉપલેટા શાંત થયું. આ પ્રસંગ આપણા ઇતિહાસમાં નોંધાયેલો છે. ઉપલેટાના લાલાભાઈની વિશેષતા જોઈએ કે જ્યારે ટાણો આવીને ઉભો રહ્યો આવા સમયે એ લલચાયા પણ નહીં અને ડર્યા પણ નહીં. જો આપણે ઈષ્ટદેવ સર્વ કરતા હર્તા છે એવી નિષ્ઠા હૃદયમાં દ્રઢ થાય ને તો ક્યારે કોઈનો ડર નથી રહેતો. જે નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ, ડર ન રહ્યો બીજા દેવનો ગ્રહ્યો હરિએ હાથ. કે ભગવાને આપણો હાથ ગ્રહ્યો છે, હવે કોને બીક આપણને રે. નિશ્ચિંત થઈ જવાય. જે મંત્ર તંત્રની બીક રહેતી હોય, જે કંઈક પેલી આ બધી આમ કંઈક કોઈ કરી નાખશે એની બીક રહેતી હોય, જે કંઈક ગ્રહ પનોતીની બીકો રહેતી હોય, આ બધામાંથી બહાર નીકળી જાય. કરતા કોણ છે, આપણું સંભાળનાર કોણ છે, એ બેઠા છે, પછી આપણે ચિંતા શું, એમાંથી બહાર આવી જવાય. સુરતની અંદર રણજીતસિંહ નામના એક વ્યક્તિ, હવે એમને એવી એવો શોખ હતો કે આપણે આ બધી તંત્ર વિદ્યા છે શું, આપણે એને શીખીએ. એમાં એને અચાનક ઉત્તર પ્રદેશથી આવેલા અને સુરતમાં વસતા એક તાંત્રિક મળી ગયા. બંનેને મિત્રતા થઈ ગઈ, જોડાણ થઈ ગયું અને પછી તો ધીમે ધીમે એમણે પોતે એ વિદ્યા શીખવાની ચાલુ કરી દીધી. એના ગુરુ પણ બધું બહુ ઘણું આવું વિદ્યા જાણતા હતા, એટલે પછી એની સાધના ચાલુ થઈ. વિચિત્ર સાધનાઓ બધી સ્મશાનમાં લઈ જાય, કાળી ચૌદશના રીતે દિવસે લઈ જાય અને એવા પ્રકારના અનુષ્ઠાન કરાવે. એમ કરતા 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 આ તાંત્રિક વિદ્યાની અંદર એ પણ કુશળ બની ગયા. ગુરુએ એને કીધું કે હવે તારી પાસે વિદ્યા આવી ગઈ છે તો તું પણ અજમાવ ને, મારી જેમ તું પ્રેક્ટિસ કરી શકીશ. પ્રેક્ટિસ ચાલુ કરી. હવે એમની પ્રેક્ટિસ તો શું હોય, કોઈને હેરાન કરવાના ને કોઈની અદાવતો પૂરી કરવાની ને એની પાસેથી પૈસા પડાવવાના ને આ બધા ધંધા એમણે ચાલુ કર્યા. એમાં એક કેસ એમના ઉપર આવ્યો, કોઈકને દુશ્મનાવટ હશે કે ફલાણાને તમારે આવી રીતે આમ કરી દેવાનું અને આટલા લાખ રૂપિયા હું આપીશ, એનું એડવાન્સ પણ અપાઈ ગયું અને બધી એણે પોતે અજમાવેલી હતી, એટલે એને તો કોન્ફિડન્સ હતો કે હું આમ કરીશ એટલે આવું થશે. પણ આશ્ચર્યની વાત એ કે જે જે કંઈ પ્રયોગો કરે ને બધા પ્રયોગો એના પર ઊંધા પડે, એટલે એ ગભરાયા. ફરી એના ગુરુ પાસે ગયા, કીધું કે આ કેસ મેં હાથમાં લીધો છે ને એમાં ખબર નહીં કેમ પણ બધા મંત્રો ઊંધા પડે છે અને મારા ઉપર બધું આવે છે. એટલે એમના ગુરુ કે મને તપાસ કરવા દે. બરાબર તપાસ કરી અને પછી કીધું કે તું ખોટી જગ્યાએ હલવાઈ ગયો છું. કે કેમ? અરે તે જેનો કેસ હાથમાં લીધો છે એ તો સ્વામિનારાયણના ભગત છે ને પ્રમુખ સ્વામીના શિષ્ય છે, ત્યાં આપણું નો ચાલે. એટલે કે નો કેમ ચાલે, આપણે આટલું સરસ શીખ્યા છીએ બધું. એ કે ભલે શીખ્યા પણ આવા સંત હોય અને ભગવાનનું બળ હોય ને તે આપણું ન ચાલે. રણજીતસિંહને પછી વિચાર આવ્યો કે જો ખરેખર ભગવાનનું બળ અને સંતનું બળ આના કરતા વધારે હોય તો પછી આના કરતા એ જ વિદ્યા ન શીખ્યા, પૂર્વના સંસ્કાર હશે. અને આવો શુભ વિચાર આવ્યો. સુરત મંદિરે પહોંચી ગયા, ત્યાં મળ્યા ઘનશ્યામચરણ સ્વામીને અને એની બધી વાત કરી. ઘનશ્યામચરણ સ્વામી કે મૂક આ બધું, એને બધું છોડાવી દીધું. ત્યાં ત્યાં વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી કે હવે પછી આમાં પડતો નહીં. અને રણજીતસિંહે નક્કી કર્યું કે આપણે હવે આમાં પડવું નથી. એના ગુરુને ખબર પડી કે આણે આ બધું છોડી દીધું છે. એણે સંપર્ક સાધ્યો કે અરે તું એક જ મારો વારસદાર છે, તારે આ બધું કરવું જ પડે. પેલા કે હું કરવાનું નથી. એના ગુરુ એની પાછળ પડ્યા કે તું આ ચાલુ નહીં રાખે ને તો હું તને હેરાન કરીશ. પેલાને હવે ખબર પડી ગઈ હતી કે ભાઈ તમારા બળ કરતા જો ભગવાનના આશરાનું અને સાચા સંતનું બળ વધારે હોય તો હું એ ન રાખું, મારે આમાં નથી પડવું. તો એના ગુરુ ત્યાં સુધી ગુસ્સે થયા કે એના ઘરે જ, રણજીતસિંહના ઘરે જ દિવાલ ઉપર એણે તારીખ લખી અને પછી કીધું કે આ તારીખે હું તને પતાવી દઈશ. આટલું કહીને પોતે એકદમ ધમધમ કરી નીકળી ગયા. હવે રણજીતસિંહને બીક લાગી કે આ કંઈક કરી નાખશે, એટલે એને સંતોને વાત કરી. સંતોએ કીધું કે બાપાને મળો. સ્વામી બાપાને વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા, ભગવાન રક્ષા કરશે, તમારો વાળ પણ વાંકો નહીં થાય,
એ તારીખ તો ક્યાંય જતી રહી અને રણજીતસિંહને કાંઈ થયું નહીં, એ અત્યારે નિષ્ઠાવાન હરિભક્ત તરીકે અને કાર્યકર તરીકે ત્યાં સુરતની અંદર પોતે સત્સંગ કરે છે, સેવા કરે છે. તો જ્યારે આપણને ભગવાનનો આશરો થાય ને, કરતા ભગવાન છે, એ નિષ્ઠા જો દ્રઢ થઈ હોય તો એનું પહેલું લક્ષણ તો એ છે કે એ વખતે ટાણે આપણને ભય ન રહે, કે બધું કરનાર એ છે. ગોરિયાદના રણછોડભાઈ શાસ્ત્રીજી મહારાજના અનન્ય શિષ્ય, ગામની અંદર અમુક લોકોને એમની સાથે અદાવત, એકલા પોતે જતા હતા ગામની બહાર વડોદરા જવા માટે કંઈ નીકળ્યા હતા અને રસ્તામાં એમને આ લોકોએ આતર્યા અને એની સામે બંદૂક ધરી. હવે તો મૃત્યુ સામે જ હતું, પણ રણછોડભાઈ જેનું નામ, નિષ્ઠા કેટલી હતી કે મહારાજ અને સ્વામી, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ જ બધું ચલાવે છે, એટલે પેલાની સામે છાતી કાઢી, એક એક તારે જે કરવું એ કર, મને કાંઈ થવાનું નથી. અને ખરેખર આશ્ચર્યની વાત છે, પેલાએ બહુ પ્રયત્ન કર્યા, બંદૂકમાંથી ગોળી જ ન છૂટી, ફેલ થઈ ગઈ. અને રણછોડભાઈ ત્યાંથી નીકળી ગયા, પછી ગોળીઓ ધડ 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 છૂટવા માંડી. તો ભગવાનને સંત સર્વ કરતા હરતા છે, એ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, અને રાજા પ્રજાની રક્ષામાં છે. સ્વામી કે એવી રીતે ભગવાનને સંત આપણી રક્ષામાં બેઠા છે, એ પ્રતીતિ જ્યારે આવે ને ત્યારે આપણા પર મૂંઝવણ ન રહે. જ્યાં સુધી આપણે આવી મૂંઝવણમાં રહીએ છીએ ત્યાં સુધી કરતાપણાની નિષ્ઠામાં કાચબ છે. તો સ્વામી આપણને એ શીખવાડ્યું છે, બાપાની એક રીત હતી, એમણે આપણને શીખ્યું કે મુશ્કેલીમાં મૂંઝાવું નહીં, પણ શું કરવું? સ્વામી કે પ્રાર્થના કરવી. બાપાના જીવનમાં સતત આપણને જોવા મળે કે કોઈ પણ પ્રસંગ હોય ને, સ્વામી પોતે પ્રાર્થનામાં જોડાતા અને બીજાને પ્રાર્થનામાં જોડતા. 1990ની સાલમાં લંડનમાં સ્વામી હતા અને એ વખતે આ બાજુ ગુજરાતમાં પાછો વરસાદ ખેંચાયો હતો, તો સ્વામીશ્રી રાત્રે જાગીને પ્રાર્થના કરે. સેવક સંતને એક દિવસ ખબર પડી કે બાપા પથારીમાં બેઠા બેઠા કંઈક કરે છે. અડધી રાત્રે જોયું, એક કલાક સુધી સ્વામી બેસી રહ્યા અને સ્વામિનારાયણ 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 ભજન કરતા રહ્યા. સેવકે બાપાને પૂછ્યું કે બાપા શું કરો છો તમે? સ્વામી કે હું પ્રાર્થના કરું છું. શેના માટે? ગુજરાતમાં વરસાદ નથી અને બધા લોકો દુઃખી થાય છે, તો હું એ પ્રાર્થના કરું છું ભગવાન વરસાદ વરસાવે. હવે જે લોકો ખરેખર દુકાળની અંદર જ બેઠા હતા, બાપા તો લંડનમાં બેઠા હતા, ત્યાં કંઈ દુકાળ નહોતો, ત્યાં પાણીની તંગી નહોતી, પાણીની તંગી તો અહીં કાઠિયાવાડમાં હતી, પણ એ વખતે જે લોકો ખરેખર દુકાળની વચ્ચે બેઠા હતા ને, એમણે પણ કદાચ અડધી રાત્રે જાગી અને એક કલાક પ્રાર્થના કરી હોય એવો એકે કિસ્સો નહીં હોય. પણ બાપા ત્યાં બેઠા બેઠા બીજાના માટે રાત્રે કલાક કલાક પ્રાર્થના કરે છે. પહેલામાં પહેલું તો બાપાના જીવનમાં એ જોવા મળે છે કે પ્રાર્થના ભગવાન સાંભળે છે. પ્રાર્થના સાચી વસ્તુ છે, આ ખાલી આપણને આશ્વાસન આપવા માટેની વસ્તુ નથી, એ પ્રતીતિ હોય તો પ્રાર્થના થાય ને. સ્વામીશ્રીના હૃદયમાં એ પ્રતીતિ છે. બાપા રાત્રે રાતે જાગીને પ્રાર્થના કરે. મહાન સ્વામી મહારાજ આફ્રિકાની અંદર રાત્રે એક સંતને એક્સિડન્ટ થયું હતું, તો સ્વામી રાત્રે જાગીને પ્રાર્થના કરે, રાતભર ભજન કર્યું. સ્વામી કહે કે ભગવાન એનો વાળ વાંકો નહીં કરે. ને ખરેખર એકદમ એક્સિડન્ટ તો એવું હતું કે બચે એવી કોઈ શક્યતા નહોતી, પણ સ્વામીશ્રીએ એક ચપટી મારીને કહી દીધું કે ચમત્કાર થશે, અને ખરેખર ચમત્કાર થયો અને કાંઈ એમને થયું નહીં. હમણાં સ્વામી અમેરિકાની અંદર હતા અને ત્યાં આગળ સ્વામી એટલાન્ટાની અંદર આરામમાં ગયા, બધા સંતો બહાર નીકળી ગયા હતા. પછી કંઈક શ્રુતિપ્રિય સ્વામીને કંઈક કામ પડ્યું એટલે સ્વામીના રૂમમાં ગયા, તો સ્વામી તો પથારીમાં બેઠા બેઠા આંખો મીચીને ધૂન કરતા હતા. એટલે પછી એમણે સ્વામીને પૂછ્યું કે સ્વામી શેના માટે? સ્વામી કહે કે અત્યારે ગુજરાતમાં વરસાદ નથી, એ વખતે ખેંચાણો હતો, આ વખતની જ વાત છે, ખેંચાણો શરૂઆતના વખતમાં ખૂબ. સ્વામી કે એના માટે પ્રાર્થના કરું છું. અને બીજું, સ્વામી કે યોગીચરણ સ્વામીની તબિયત હવે સારી નથી, તો મહારાજ એમને જલ્દીથી ધામમાં બેસાડી દે, પીડા ન થાય ને, એટલા માટે પ્રાર્થના કરું છું. ખરેખર બંને કામ, યોગીચરણ સ્વામી તો 2 દિવસની અંદર જ ધામમાં પધાર્યા, અને આ બાજુ જે વરસાદની વાત હતી, તો વરસાદ તો એટલો બધો વરસ્યો, એટલો બધો વરસ્યો, તે સ્વામી પછી પાછું બાપા સ્વામી પાસે કીધું, સ્વામી બહુ વરસ્યો હતો. સ્વામી કે આપણે કીધું તું પાછો વધારે વરસી ગયો, કારણ કે હવે નહીં વરસે પાછું, ધૂન કરી. પણ એમણે શીખવાડ્યું કે વરસાદ વધારે વરસે તોય ધૂન, ન વરસે તોય ધૂન. સ્વામી સારંપુરમાં હતા 2005ની સાલમાં, અને એ વખતે પણ એવું થયું, સાંજના સ્વામી
પેલો ઠાકોરજીનો પ્રસાદ જમતા હતા 4:30-5 વાગ્યાની આસપાસ, અને એ વખતે ખૂબ વરસાદ ચારે બાજુ હતો. સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી હવે વરસાદ બંધ રહેતો સારું, બધા બહુ હેરાન થાય છે, આ બધા પાક બગડે છે. સ્વામીશ્રીએ એ જ વખતે થાળ સામે બેઠો તો ધૂન ચાલુ કરી દીધી. તો આપણને એમ કે ધૂન તો 2 મિનિટમાં પતી જવી જોઈએ, પણ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ ધૂન કેટલી બધી સ્વામીએ કરીને બધા જ આમ થાકી ગયા, પણ સ્વામી થાક્યા નહીં. 20 મિનિટે સ્વામી આંખો ખોલી અને ખરેખર એક બાજુ વરસાદ પણ બંધ થઈ ગયો, બહાર જે ચાલતો હતો બારીમાંથી બહાર જ દેખાતો હતો, અને છાંટા સ્વામીના આશીર્વાદથી બંધ થઈ ગયા અને વરસાદ કંટ્રોલમાં આવી ગયો. પણ બાપાની આ રીત હતી કે એ આપણને, એ સમર્થ પુરુષ છે, એ પોતાના ઐશ્વર્યથી પણ આ બધું કરી શકે, પણ એમને રીત એવી બતાવી કે પ્રાર્થના આપણે કરીએ એટલે આપણને આ શ્રદ્ધા રાખીને ભગવાનની પ્રાર્થનામાં જોડાવાની રીત બતાવી. શાસ્ત્રીજી મહારાજનો પ્રસંગ આપણે જાણીએ છીએ કે જ્યારે ગોંડલ મંદિરનું કામ ચાલતું હતું અને એ દરમિયાન યોગી બાપાની આંગળીએ સર્પદંશ થયો. હવે સર્પ એટલો બધો ઝેરી હતો કે યોગી બાપા બેભાન થઈ ગયા, લોહીની ધારા છૂટવા માંડી અને બધા એકદમ ચિંતામાં પડી ગયા. કોઈ કે ડોક્ટરને બોલાવો, કોઈ કે આને બોલાવો. શાસ્ત્રીજી મહારાજને સમાચાર મળ્યા અને એમણે ત્યાં પધાર્યા. બધાને કીધું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું છે કે સ્વામિનારાયણ નામના મંત્રથી કાળા નાગનું પણ ઝેર ન ચડે. યોગી બાપાને લઈ જાઓ યોગીજી મહારાજને ત્યાં કક્ષદેરીમાં અને ત્યાં જઈને ધૂન ચાલુ કરો. હવે કોઈએ કીધું સ્વામીને કે સ્વામી ઝેરના પારખા ન હોય, પણ શાસ્ત્રીજી મહારાજ કે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખો, સ્વામિનારાયણ મંત્રમાં વિશ્વાસ રાખો, ભજન કરો, કાંઈ નહીં થાય. હવે એક દ્રષ્ટિએ જુઓ તો શાસ્ત્રીજી મહારાજ કેટલું મોટું જોખમ ઉઠાવતા હતા. યોગીજી મહારાજ એટલે બીએપીએસ સંસ્થાનું સર્વસ્વ કહેવાય, શાસ્ત્રીજી મહારાજના વારસદાર કહેવાય, આ સંસ્થાની જંગમ એસેટ કહેવાય. પણ એમને માટે શાસ્ત્રીજી મહારાજ એવું કીધું, બસ ધૂન કરો. અને 2-3 કલાક સુધી ધૂનની રમઝટ ચાલી. યોગીજી મહારાજ આળસ મરડીને બેઠા થયા. એમની જે આંગળીએ સર્પદંશ થયો એ આંગળીનો અડધો નખ ખવાઈ ગયો હતો, એટલું તીવ્ર ઝેર. જીવનભર એ નિશાની યોગી બાપા પોતે બતાવતા અને કહેતા કે આવો તો મૂંઝવણમાં આવવું નહીં, નાસીપાસ થવું નહીં. જ્યારે નાસીપાસ થઈએ છીએ ત્યારે મૂંઝવણ ઘટવાને બદલે વધે છે, નાસીપાસ થઈએ છીએ ત્યારે ઉકેલ મળવાને બદલે વધારે ને વધારે આપણે પ્રશ્નને ગૂંચવીએ છીએ. એક અમદાવાદનો યુવક, થોડા વખત પહેલાની વાત છે, કે એને સારંપુર આવ્યો હતો અને પછી એને પોતાના પરિવારના પ્રશ્નોની વાત કરી હતી. પ્રોબ્લેમ કેવો આવ્યો કે એના ઘર ઉપર અમુક આર્થિક દેવું વધી ગયું, એટલે કુટુંબમાં બધાને સહેજે ચિંતા તો રહે કે આ આર્થિક જે યુવક હતો એમના માતુશ્રી વધારે લાગણીશીલ ને વધારે ચિંતા કરવાનો સ્વભાવ, એટલે એમને ટેન્શન વધારે રહ્યા કરે. એમાં એની એવી ભાવના અને એવી એની અપેક્ષા કે મારા જે ભાઈઓ છે એ બધા પૈસે ટકે સુખી છે, અને અત્યાર સુધી મેં મારા બાપની મિલકતની અંદરથી ક્યારેય મારો ભાગ માગ્યો નથી. હવે અત્યારે મુશ્કેલી આવી છે તો મારા ભાઈઓ મને અત્યારે તો મદદ કરશે, એ એની અપેક્ષા. એટલે એણે પોતાના ભાઈઓ પાસે બધી વાત કરી કે અત્યારે સ્થિતિ આવી છે તો તમે કંઈ મદદ કરો, પણ સંસાર તો સંસાર છે, કોઈના તરફથી સહાય મળી નહીં. આ બેનને એટલો બધો આઘાત લાગ્યો કે અરે આવા મુશ્કેલીના સમયમાં કોઈ આપણી સહાય કરતો નથી. એ આઘાતમાં ને આઘાતમાં એણે એવું પગલું ભર્યું કે ટ્રેનના પાટા ઉપર પડતું મૂક્યું આપઘાત કરવા માટે. પણ બન્યું એવું કે ટ્રેન આખી પસાર તો થઈ ગઈ, એમના બંને પગ આખે આખા કપાઈ ગયા, પણ એ જીવતા રહી ગયા. હવે એમને હોસ્પિટલમાં દાખલ કર્યા, બધી બધાને કેટલી બધી ચિંતા વધી ગઈ કે હવે આ અપંગ બની ગયા, દવા દારૂના ખર્ચા, સગાવાલા બધા મળવા માટે આવ્યા, ભાઈઓય મળવા માટે આવ્યા. બધાએ આશ્વાસન પણ આપ્યું કે આવી કંઈ ચિંતા કરવાની ન હોય, બધું સારાવાના થઈ જાય ને ધીરજ રાખવી, એ બધી વાતો બધાએ કરી. પછી એમને અમુક સમય પછી ઘરે લઈ આવ્યા. હવે તો પરવશ થઈને પથારીમાં એમને રહેવાનું હતું, પણ એમના મનમાં હતું કે હવે તો ભાઈઓ મદદ કરશે, આ પ્રસંગ બની ગયો અને ભાઈઓએ વાતોય સારી કરી છે. પણ 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના થયા, કોઈ ભાઈએ મદદ કરી નહીં. એટલે પાછો આને મનમાં એને ઉદ્વેગ એટલો બધો ઉપડ્યો, એટલો બધો ઉપડ્યો કે ઘરમાં કોઈ નહોતું ને હાજર. કેરોસીનનું પેલું ડબલું લીધું, શરીર ઉપર છાંટ્યું અને દીવાસળી ચાંપી
અને ભડ ભડ બળવા માંડ્યા અને બૂમા બૂમ થઈ આજુબાજુ જ લોકો ભેગા થયા. એક બાજુ આના ઉપર ગોદડા નાખ્યા, લોકો એમને હોસ્પિટલ ભેગા કર્યા અને થયું એવું કે 60% શરીર બળી ગયું ને જીવતા રહી ગયા. હવે જ્યારે મુશ્કેલીની અંદર આપણે મૂંઝાઈ જઈએ છીએ, નાસીપાસ થઈએ છીએ, ત્યારે ઉકેલ નથી મળતો અને પ્રોબ્લેમ ઘટવાને બદલે વધે છે વધારે. કેટલાક લોકો વ્યસનનો રસ્તો અપનાવે, કેટલાક લોકો આપઘાતનો રસ્તો અપનાવે. સ્વામિનારાયણ ભગવાને કીધું છે વચનામૃતની અંદર કે મૂરખ માણસ હોય એ મૂંઝાય ત્યારે શું કરે? મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે, કાં તો ખાવાનું બંધ કરી દે, કાં કોકની સાથે ઝઘડો કરે, અને અતિશય મૂંઝાય તો મરે પણ ખરો, આવું વચનામૃતમાં કીધું છે. તો દુનિયામાં આવા રસ્તા અપનાવે એ મૂર્ખામી છે. શું કરવાનું હોય એ વખતે? બેન, 6 મહિના સુધી રીબાયા અને રીબાઈ રીબાઈને પછી એ મૃત્યુ પામ્યા. કુટુંબ ઉપર જે ભાર હતો એ ઓછો ન થયો પણ વધ્યો. મુશ્કેલી બધાના જીવનમાં આવી છે, આવે, એ જીવનનો ક્રમ છે. ભગવાન અને સંતના જીવનમાં આવી છે, એમણે તો આપણા માટે જ આ બધી મુશ્કેલીઓને અપનાવી છે રસ્તો બતાવવા માટે. પ્રાર્થનાનું બળ રાખજો. યોગી બાપા ગોંડલમાં હતા અને ગોંડલ મંદિરનું બાંધકામનું કામ ચાલે એક બાજુ, અને શાસ્ત્રીજી મહારાજ વિચરણ કરતા હતા. પરિસ્થિતિ કેવી, નાણાં નહીં, પાણા નહીં, માણા નહીં, દાણા નહીં, અને છતાં મોટા મોટા મંદિરોના કામ તો ચાલુ ને ચાલુ. હવે એવી પરિસ્થિતિની અંદર અમાસનો દિવસ નજીક આવ્યો. હકાભાઈ હતા, એ પોતે નામું લખતા હતા, એકાઉન્ટન્ટ હતા. એમણે બધું જોયું, એ મૂંઝવણ થઈ ગઈ કે આ પરમ દિવસે અમાસ આવીને ઊભી રહી અને સિલકમાં તો ખાલી 8 આના છે. ગયા યોગીજી મહારાજ પાસે અને વાત કરી કે સ્વામી, આ અમાસ આવીને ઊભી રહી અને સિલકમાં ખાલી 8 આના છે, આપણે જવાબ શું આપશું? યોગીજી મહારાજ કે એક કાગળ લાવો અને પેન લાવો. એટલે હકા બાપુ કાગળ પેન લઈ આવ્યા. યોગીજી મહારાજે લખવાની શરૂઆત કરી, એ બાજુ બેસી ગયા. એનું એમ કે હમણાં કોકને કંઈક કાગળ બકુક શેઠિયા બેઠિયાને કાગળ લખશે અને પૈસા મગાવી દેશે. યોગીજીમાં જે કાગળમાં લખવાની શરૂઆત કરી, શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમો નમઃ, ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ, ગોપાળાનંદ સ્વામીને નમો નમઃ, ભગતજી મહારાજને નમો નમઃ, જાગા સ્વામીને નમો નમઃ, કૃષ્ણજી અદાને નમો નમઃ, શાસ્ત્રીજી મહારાજને નમો નમઃ, આખું લિસ્ટ કર્યું અને પછી કાગળ લખવાની શરૂઆત કરી કે હે મહારાજ, હે સ્વામી, કડિયાઓના પગારની રકમ મોકલી આપો, આ તો તમારું કામ છે. હવે હકા બાપુને શું આવે કે કાગળ લખે છે કોને? ભગવાનને કાગળ લખ્યો. જુઓ, શ્રદ્ધા કોને કહેવાય અને આપણા ગુરુઓએ કઈ રીતે શ્રદ્ધાને જીવીને બતાવ્યું છે. તો હકા બાપુને શું આવે કે આવી રીતે કાગળ લખાતા હશે? યોગી બાપા ઊભા થયા. હાલો ભેગા ક્યાં? કે અક્ષરદેરીમાં. ગયા, ચરણારવિંદ ઉપર કાગળ મૂક્યો, એના પર ફૂલ મૂક્યા, પછી કે બેસો, હવે શું, હવે ધૂન. અને યોગી બાપાની ધૂન કેવી આવી? કે રિધમવાળી ધૂન ન હોય, એ તો આંખો બંધ કરીને તાળી પાડીને સ્વામિનારાયણ 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 મંડી જ પડે. એટલે હકા બાપુ 5-5 મિનિટે આંખો ઉગાડે કે ધૂન પૂરી ક્યારે થાય છે? 1/2 કલાક, 1.5 કલાક ધૂન છોડે નહીં યોગી બાપા. એવા મંડી પડ્યા ધૂનમાં, 1/2 કલાક થયો ને ત્યાં તો મોરારજીભાઈ નામના રાજકોટના હરિભગત આવ્યા. અક્ષયદેરીમાં યોગી બાપાને શોધતા પહોંચ્યા અને પછી પગે લાગીને કે સ્વામી, જય સ્વામિનારાયણ, આ તિથિના 1300 રૂપિયા હું લઈને આવ્યો છું, ક્યાં આપવાના? એટલે યોગી બાપાએ આંખો ખોલી અને હકા બાપુ સામું જોયું અને કીધું, જો આ મહારાજે હુંડી મોકલી. અને જ્યાં ઓફિસમાં પહોંચ્યા, બીજું 2000નું મની ઓર્ડર આવ્યું અને કડિયાઓના પગારની રકમ ચૂકવાઈ ગઈ. પણ એમની રીત જે ગુરુએ આપણને બતાવી છે ને, શું કામ મૂંઝાઈએ છીએ આપણે કે ધણી નથી બેઠા? ગુણાદિતાનંદ સ્વામી એમની વાતોમાં કીધું છે, આપણે ભગવાનનો આશરો થયો છે, આપણે કંઈ ભગવાનને વેચી નાખ્યા છે? અને જેને દાંત આપ્યા છે ચાવવાનું નહીં આપે, ભૂખ્યા ઉઠાવે છે, ભૂખ્યા સુવાડતા નથી, એમણે અન્ન વસ્ત્ર ગળામાં લીધા છે. એટલે એ વખતે આપણને ટાણે રહે ને એ નિષ્ઠા સાચી છે. એ વખતે આપણને સામે દેખાતું ન હોય, ગુણાધિકારી સ્વામી આપણને કેવી ધરપત આપે કે મુશ્કેલી આવે અને કાંઈ ન હોય તો સ્વામી કે લીલા ખડને દંડવત કરજો, એમાં રહીને પણ અમે તમારી રક્ષા કરીશું. આ એમણે આપણને આપેલો વિશ્વાસ છે, બાહેંદર છે. આ દુનિયાના વચનો તો આપીને ભૂલાઈ જતા હોય છે, ભગવાનને સંતના વચનો એવા નથી.
તો ભગવાનના કરતાપણાને જીવવું એટલે શું? એવા ટાણે ધરપત રાખવી, એવા ટાણે પણ નિશ્ચિંત રહેવું ને, એ ખરેખર આપણને શીખવાડ્યું છે. સ્વામી બાપા પોતે 1995 સાલમાં મુંબઈમાં હતા અને ત્યાંથી લંડન પ્રતિષ્ઠા ઉત્સવ માટે જવાના હતા. છેલ્લા થોડા દિવસો દેશમાં બાકી હતા. એ દરમિયાન પ્રોબ્લેમ એવો આવ્યો હતો કે મુંબઈમાં વરસાદ થયો હતો. નોર્મલી મુંબઈમાં તો 10 જૂન આવે એટલે વરસાદ આવી જ ગયો હોય, અને એ જ વરસાદના પાણી ઉપર આખું મુંબઈ જીવે છે. આખું વરસ તળાવો ભરાય, એના આધારે મુંબઈ જીવે. હવે આ વખતે એવું થયું કે વરસાદ ન પડ્યો, ઉપર 15-20 દિવસ જતા રહ્યા, અને છેલ્લે સ્થિતિ એવી આવીને ઉભી રહી કે સ્કૂલોમાં રજા પડવા માંડી. હવામાન મથકોની આગાહી આવી કે હજુ 15-20 દિવસ પડવાનો નથી. આ બાજુ સ્વામી મુંબઈની અંદર હતા કે બાપા જુલાઈ અડધો જવા આવ્યો અને હજી સુધી વરસાદ નથી, અને ખરેખર મુંબઈમાં બહુ જ મુશ્કેલી છે, અને મથકો ના પાડે છે હવામાન મથકો કે નહીં થાય. સ્વામી આ બધી વાત સાંભળી, બાપા કે આપણે એક કામ કરો, આવતીકાલથી ધૂન ચાલુ કરો. સ્વામી કે સવારે 1/2 કલાક અને સાંજે 1/2 કલાક ધૂન કરજો અને હું ધૂનમાં આવીશ. કોઈ કીધું સ્વામી, પણ હવે આગાહી તો આવી છે સ્વામી કે ભલે ને આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. બીજા દિવસથી સ્વામીએ ધૂન ચાલુ કરી તો બધી આગાહીઓ ખોટી અને વરસાદ ચાલુ થઈ ગયો મુંબઈમાં સારી રીતે વરસાદ. એમાં બાપાને જ્યારે લંડન જવાનું થયું એટલે બધા એરપોર્ટ પર મૂકવા ગયા હતા, મૂકીને પાછા આવવું ભારે પડી ગયું. એટલો ભારે વરસાદ મુંબઈની અંદર ધમધોકાર પડ્યો. સ્વામી બાપા પોતે લંડન પહોંચ્યા, ત્યાં એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી ગાડીમાં બેસી અને મંદિરે જતા હતા. સ્વામી બાપાની એ રીત કે જ્યારે ભારતથી પરદેશ જાય ત્યારે છેલ્લે જે મંદિરમાંથી નીકળ્યા હોય ને ત્યાં બાપા ફોન કરીને જણાવે કે અમે પહોંચી ગયા છીએ. એટલે સ્વામીએ ગાડીમાંથી ફોન જોડાવ્યો. આ બાજુ રામચરણ સ્વામીએ ફોન ઉપાડ્યો મુંબઈની અંદર, અમે શાંતિથી સુખપૂર્વક અત્યારે લંડન પહોંચી ગયા છીએ. અને તરત બીજી વાત સ્વામીએ શું કરી, બાપા કે ધૂન ચાલુ રાખજો, ધૂન બંધ ના કરતા. એવું માને છે કે આ ધૂનથી બધું થાય છે, આ ભગવાનની ભક્તિથી અને પ્રાર્થનાથી બધું થાય છે. એટલે એ ખાલી ઔપચારિક રીતે ક્યારેય કરતા નથી, પરમ શ્રદ્ધા સાથે આ કરે છે, આપણને શીખવે છે. 1991 સાલમાં અમેરિકાની અંદર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા થવાનો હતો. વર્ષ પહેલા 90 સાલમાં બાપા ગયા ત્યારે ત્યાં આગળ કિક ઓફ સેરેમની કરીને બાપા આવ્યા હતા અને ઉદ્ઘોષ કર્યો હતો. આખું વર્ષ દરમિયાન ત્યાં હરિભક્તો પણ બધે ઉદ્ઘોષ કરતા હતા, એની બધી તૈયારીઓ પણ સરસ રીતે બધી ચાલતી હતી દેશમાં ને પરદેશમાં બધે. પણ મોટા મોટો પ્રોબ્લેમ કયો હતો કે ઉત્સવ કઈ જગ્યાએ કરવો ને એનું મેદાન મળે નહીં. ઘણી બધી જગ્યાઓ માટે પ્રયત્ન કરે પણ જે પ્રકારનું જોઈએ એ પ્રકારનું સ્થાન નિશ્ચિત ન થાય. એટલે ત્યાંના મુખ્ય કાર્યકર્તાઓ છે ને એ તો એકદમ ટેન્શનમાં કે વાતો આપણે કરીએ કે આટલું સરસ ઉત્સવ થશે અને એની અંદર આવા પ્રદર્શનો થશે, એની અંદર આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થશે ને આવું થશે ને તેવું થશે, પણ બધા એમ કે ક્યાં થશે તો કહો, એનો જવાબ નહીં. થશે એ બધી વાત થાય, જવાબ ને અરે મહિનો બાકી રહ્યો અને છતાં આ બાજુ ભારતની અંદર બંગાળી કારીગરોએ જે બધું તૈયાર કર્યું હતું એ બધું મટીરિયલ કન્ટેનરમાં ભરી અને રવાના થઈ ગયું, અમેરિકા પોગવા આવ્યું. પણ અમેરિકામાં ક્યાં ઉતારવું એ નક્કી નહીં, સ્થાન જ નક્કી નહીં, અને બધા બાપા ઉપર ફોન પર ફોન, કેસી કાકા ધૂન કરો, હું પ્રાર્થના કરું, તમે પ્રાર્થના કરો, મળશે. અરે પણ બાપા છેલ્લે હવે તો દિવસો કાંઈ ન રહ્યા, આપણે તો જમીન મળે પછી એને લેવલિંગ કરવી પડે, પછી એની ઉપર બધું લેન્ડસ્કેપ કરવું પડે, આ બધું ક્યારે કરશું? સ્વામી કે બધું ભગવાન બેઠા છે ને થઈ જશે, એકદમ ધીરજ. એમને ક્યારે કોઈ વસ્તુમાં ટેન્શન આવ્યું નથી, કોઈ ચિંતા આવી નથી. સ્વામીશ્રીએ જેટલી જવાબદારીનું વહન કર્યું છે આપણે તો શું કર્યું છે, એટલી જવાબદારી એમને સંભાળી છે. અને આટલી મોટી સંસ્થા હોય એના કેટલાક કામ એવા હોય જે પેન્ડિંગ કામ હોય. આપણને તો જો 5 કામ પેન્ડિંગ હોય ને તો હવારે પૂજાની અંદર માળામાં એ જ ચાલે બધું, કે આ કામ બાકી છે ને આ કામ બાકી છે ને આ કામ બાકી છે, એ જ ચાલે. સ્વામીશ્રી એક સાથે સેંકડો ચેનલ ચલાવે અને વ્યવસ્થિત ચલાવે, બધું યાદ રાખે, ડાયરીમાં નોંધ્યા વગર એક એક કામ ભૂલે નહીં. સ્વામી બાપા રાતના આરંભમાં જાય પછી એમને છે ને એવો ક્રમ હતો કે રાતના આપણને તેમ થાય કે 10:15 વાગે બાપા આરંભમાં ગયા, પણ પછી કેટલીક વખત 1/4 કલાક સુધી કે કલાક સુધી સ્વામી સૂતા એક પછી એક મંદિરમાં કોઠારી સંતો હોય કે બીજા કોઈ હરિભક્તને વાત કરવાની હોય, સ્વામીશ્રીને બધા કામ યાદ હોય.
એટલે એક વખત સંતોએ પૂછ્યું હતું એ વખતે દિવ્ય પુરુષ સ્વામી સેવામાં હતા કે બાપા રાતના આ કલાક સુધી બધે ફોન જોડાવી જોડાઈને વાતો કરે છે, તો બાપા લિસ્ટ રાખે છે કે આજે કોને વાત કરવાની છે, કોનું શું ફોલોઅપ કરવાનું છે? તો દીપુ સ્વામી કહે કે ના, એવું કઈ નહીં, બધું એમને મગજમાં જોઈ. એક ફોન પૂરો થાય એટલે કે હવે અહીં જોડો, એટલે કે હવે અહીં જોડો, હવે અહીં જોડો, અને સુતા સુતા શાંતિથી. હવે આટલું કલાક સુધી બધા વ્યવહારિક અને બીજા બધા કામ હોય, બધું આટલું મોટું તંત્ર, અને દિવસ દરમિયાન એમની પાસે લોકો જે કઈ વાતો કરે છે, કોઈ બળની વાત એમને કરતું નથી, એ બધાને બળની વાત કરે, એમની પાસે તો બધા પ્રોબ્લેમની જ વાતો કરે છે. એ પત્રના રૂપમાં હશે કે ફોનના રૂપમાં હશે કે વ્યક્તિગત મુલાકાત હશે કે ઇવન મીટિંગ હશે, પણ મીટિંગમાં એમની પાસે બધા શું વાત કરે, શું પ્રોબ્લેમ છે એ જ ચર્ચા બધી થાય. હવે જે રાત દિવસ બધાના પ્રોબ્લેમ સાંભળતા હોય, સંસ્થાના આટલા બધા કામ સંભાળતા હોય, અને છતાં પણ આંખો બંધ કરી અને મિનિટમાં સૂઈ જાય છે, એમને લાગતું જ નથી કંઈ. તો સત્પુરુષે આપણને શીખવાડ્યું કે આટલી મોટી જવાબદારી. સાંઈ બાપાનો પ્રસંગ આપણે ઘણી વખત સાંભળ્યો છે કે દિલ્હીની અંદર હતા 3 ફેબ્રુઆરી 2003 નો દિવસ, અને રાતના સમયે બધા અક્ષરધામ ટીમના સંતો સાથે મીટિંગ ચાલતી હતી. એ મીટિંગ બધી પૂરી થઈ ગઈ પછી બધી હળવી વાતો ચાલુ થઈ. એમાં બ્રહ્મવિહારી સ્વામીએ કીધું કે સ્વામી, આ ખરેખર જે આમ દોસ્તાન ચાલે છે ને, આ અક્ષરધામનું જે કામ, છાતીના પાટિયા બેસી જવું છે. પછી કે ગઈકાલે રાત્રે 1 વાગે સાઇટ ઉપરથી હું પાછો આવતો હતો, અને બધા આ હજારો ટન પથરા ખડકેલા પડ્યા હતા, એ બધા જોઈને આમ એવું થઈ જાય કે જો આ કોકને આખી સાઇટ અને આ બધા પથરા અને આ બધું એમને મફતમાં કોઈને આપી દેવામાં આવે ને, તો એનું હાર્ટ ફેલ થઈ જાય. આ જોઈને જ હું શું કરીશ એવું થઈ જાય ને. તો સ્વામી હસવા માંડ્યા. પછી સ્વામી કે આપણે ક્યાં કઈ કરીએ છીએ? પછી શું બોલા, શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપાની કૃપાથી મારી છાતી ઉપર એક કાંકરીનો પણ ભાર નથી. બધું કરવું અને છતાં પણ કાંકરીનો ભાર માથા ઉપર રાખવો નહીં. આપણને ચિંતાનો ભાર હોય છે, પરિણામની ચિંતાનો ભાર આપણા માથે હોય છે ને, એટલે આપણને થઈ જાય કે શું થશે ને કેમ થશે. પણ સ્વામીશ્રીના જીવનમાં આપણને દેખાય છે કે એમણે આપણને કીધું કે ચિંતા ન કરવી, પ્રાર્થના કરવી. પ્રોબ્લેમ હોય અને રસ્તો ના મળતો હોય તો પ્રાર્થના કરવી, શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી. સ્વામીશ્રી 98 ની સાલમાં પરદેશ ગયા હતા, અને એ વખતે ત્યાં બાપાની બાયપાસ સર્જરી કરાવીને પછી પાછા આવ્યા હતા. મુંબઈની અંદર જે સ્વાગત સભા હતી એમાં બાપાએ બધી વાત કરી. સ્વામી કે આ બધું ઓપરેશન થયું તો બધા ભક્તોએ ખૂબ પ્રાર્થના કરી. સ્વામી પછી એવું બોલ્યા, સ્વામી કે પ્રાર્થના આપણે કરીએ ને એની અસર થાય જ છે. મારો અનુભવ છે કે પ્રાર્થના કરીએ તો ભગવાન સાંભળે જ છે, અને એની અસર થયા વગર રહેતી નથી. તો આપણા પાસે એક સ્થાન છે, શ્રીજી મહારાજ બેઠા છે, ગુણાતીતાનંદ સ્વામી બેઠા છે, પ્રમુખ સ્વામી મહારાજ બેઠા છે, એમની પાસે, મહંત સ્વામી મહારાજ પાસે આપણે પ્રાર્થના કરીએ, પત્ર લખીએ, મૂંઝવણ રજૂ કરીએ, મહાપૂજા કરાવીએ, અક્ષરદેરીની માનતા કરીએ, એ કરીને આપણે આપણું દુઃખ એમની સમક્ષ રજૂ કરી દેવાનું હોય છે, પછી આપણે ચિંતા કરવાની હોતી નથી. અને મોટા પુરુષ દુઃખ દૂર કરે છે ખરા. હમણાં એક પ્રસંગ સાંભળ્યો, રાજકોટની અંદર એક નારાયણભાઈ પરમાર નામના આપણા યુવક, અને ગરીબ સ્થિતિમાં, સાધારણ સ્થિતિના યુવક. તો થોડા વર્ષો પહેલા એમણે રાજકોટની અંદર એક મકાન બનાવ્યું હતું. હવે એ જે એરિયા હતો કેવો હતો, તો આમ રાજકોટ કોર્પોરેશનની બહાર દૂર આવે, એટલે એ જે જમીન છે ને એ કોર્પોરેશનની માલિકીની નથી, પણ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રૂડાની અંદર એ બધું આવતું હતું. અને એમાં તો બધી જેની જે વર્ષોથી જે કબજો હોય એ પોતે જમીન વાપરતા હોય, એ પ્રમાણે એનું મકાન ત્યાં બની ગયું હતું. પણ એ જમીનના દસ્તાવેજ ને એવું બધું તો કંઈ લીગલ હોય નહીં. બહુ પ્રશ્ન એ આવ્યો કે હવે ધીમે ધીમે કોર્પોરેશનનો વિકાસ, એટલે આખો એરિયા એ કોર્પોરેશનની અંદર આવી ગયો, એટલે કોર્પોરેશન તરફથી એ વિસ્તારની અંદર જે 150-200 જેટલા ઘર હશે બધાના ઉપર નોટિસ કહીએ કે આ જે મકાન છે ને સૂચિત મકાનો કહેવાય, અને કાયદા પ્રમાણે એ મકાનો હટાવી દેવા પડે. એટલે કોર્પોરેશને નોટિસ કરી કે આટલા દિવસોમાં તમે મકાન ખાલી કરો, આ મકાન બધા પાડી નાખવામાં આવશે, જો તમે નહીં કાઢો તો કોર્પોરેશન પાડી નાખશે. હવે આ નોટિસ સાંભળીને એ ગભરાઈ ગયા એકદમ. પતિ પત્ની બંને વિચારમાં પડ્યા, કારણ કે તારીખ નજીક આવી ગઈ હતી. શું કરવું? પ્રાર્થના કરી, પછી કીધું કે આપણે ચાલો મહંત સ્વામી મહારાજને કાગળ લખીએ. કાગળ લખ્યો. સ્વામી તો પોતે આફ્રિકાની અંદર હતા, એટલે તે ઈમેલ દ્વારા પત્ર મોકલ્યો, અને
ઈમેલ જાય એટલે તરત જ મશીન દ્વારા જ પેલા તો જવાબ એ મળે કે તમારો પત્ર મળી ગયો છે અને અઠવાડિયા કે 10 દિવસમાં સ્વામીનો જવાબ તમને મળશે, એને સામે મળ્યો. પણ ત્યાં સુધી એટલે એને એક બાજુ ધૂન ચાલુ રાખી. 4-5 દિવસ પછી સામેથી ત્યાંથી જવાબ આવ્યો કે સેવક સંતે મહંત સ્વામી મહારાજ પાસે આ પત્રની વિગત બધી વાંચી. એમાં બધું લખ્યું હતું કે સ્વામી આવી રીતે અમારું મકાન, અમે તો ગરીબ સ્થિતિના છીએ, અમારો બીજો કોઈ આધાર નથી, અને જો આ મકાન આવી રીતે જશે તો પછી અમે ક્યાં જશું. તો આ સાંભળતા સાંભળતા મહંત સ્વામી મહારાજ એકદમ ભાવાર્દ્ર બની ગયા, એમને દયા આવી ગઈ અને સ્વામી પોતે એકદમ બોલી ગયા. સ્વામી કે એને લખો કે મહારાજને સ્વામી રક્ષા કરશે, એને કાંઈ નહીં થાય અને મકાન જેમ છે તેમ રહી જશે, કોઈના મકાન પાડવા નહીં પડે જ માંડ્યા. અને એમણે આખો જવાબ છે એ રીતે લખ્યો અને આ હાથમાં આવ્યો. એમને ધરપત થઈ પણ કોઈ માનવા તૈયાર નહીં, કારણ કે એવું ક્યારેય બને જ નહીં. આપણે એક બહુ જાણીતા હરિભક્ત છે, બિલ્ડર છે, એ બહુ ઊંડા ઉતરેલા છે. એણે કીધું કે ભારતના ઇતિહાસમાં ક્યારેય એવું બને નહીં કે આ સૂચિત જમીન હોય એના મકાન તો પાડે જ કોર્પોરેશન. પણ 5 દિવસ પછી નોટિસ આવી બીજી અને એવું કીધું કે હવે તમારા મકાન છે એ યથાવત રાખવાના છે, તમે બધા તમારા કાગળિયા લઈને આવજો અને તમને તમારા નામે તમારી દસ્તાવેજ કરી આપશું. આવું સામેથી આવ્યું. હવે અશક્ય વસ્તુ પણ ચકલી સારું એ બ્રહ્માંડ બોલે. ભગવાન છે, ધણીનો કોઈ ધણી નથી. એ ધણીની છત્ર છાયામાં આપણે બેઠા છીએ. એ યોગી બાપાએ એવી વાત કરી છે યોગી ગીતામાં, અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષ છે એ જ જીવને એના કર્મનું ફળ આપે છે. આપણે કોના આધારે બેઠા છીએ? આપણા કર્મ ફળ પ્રદાતા એ આપણા ગુરુ છે, જેના દ્વારા ભગવાન અત્યારે પ્રગટ છે. તો પછી શું કામ ચિંતા કરવી? જો ભગવાનને કરતા જાણ્યા તો એનું પ્રેક્ટિકલ રિઝલ્ટ એ છે, એમના માથે છોડીને નિશ્ચિંત થતા શીખવું. મહારાષ્ટ્રની અંદર બારસી નામનો એક શહેર છે અને ત્યાં આપણા એક મહારાષ્ટ્રીયન હરિભક્ત રહે છે, નામ છે એનું દિલીપ શિંદે. એમના લગ્ન થયા, સામા પક્ષે તો કોઈને સત્સંગ હતો નહીં. લગ્ન પછી પહેલી સુવાવડ આવવાની હતી એટલે એમના ધર્મપત્ની પિયર ગયા હતા. નજીકનું જ ગામ હતું બારસીનું, ત્યાં પોતે રહેતા હતા. સમાચાર આવ્યા કે પુત્રનો જન્મ થયો છે એટલે દિલીપભાઈ પોતે દીકરાને મળવા ગયા અને એ જ દિવસે કંઠી ભેગી લઈ ગયા અને બાળકના ગળામાં કંઠી એને પહેરાવી દીધી કે સંતો આવશે ત્યારે વર્તમાન ધરાવશું. પણ કંઠી તો પહેરાવી દઈએ, કંઠી પહેરાવી દીધી પછી પાછા આવી ગયા પોતે. હવે આ બાજુ છઠ્ઠીનો દિવસ આવ્યો અને બધો રિવાજ એવો હોય છે અને ઘરડા માણસો ખાસ એને પાળતા હોય છે કે ભાઈ છઠ્ઠીનો દિવસ આવે ને એટલે એ દિવસે વિધાતા રાતે લેખ લખવા આવે, એટલે એ દિવસે બાળકને આમ એના શરીર પર કશું રખાય નહીં. એટલે એના જે સિંદેના જે સાસુ હતા, દિલીપભાઈના સાસુ એટલે છોકરા માટે નાની થાય, તો એણે શું કર્યું, ગળામાંથી કંઠી કાઢી નાખી રાત્રે સુડાવતી વખતે. અડધી રાત્રે એ ડોસીમાને આમ દિવ્ય પ્રકાશ એને કહેવા લાગ્યા કે તે આ બાળકના ગળામાંથી કંઠી કેમ કાઢી. તો પેલા ડોસીમાએ કીધું કે આજે છઠ્ઠીનો દિવસ છે અને આજે વિધાતા લેખ લખવા માટે આવે એટલા માટે. તો સામેથી જવાબ એવો આપ્યો સંતે કે અમારા જે ભક્ત હોય ને એના લેખ વિધાતા નથી લખતા, અમે જાતે લખીએ છીએ, કંઠી પહેરાવી દે. એટલે આવીને કંઠી પહેરાવી દીધી. હવે એને ખબર નહીં કોણ હતા, પણ અચાનક જોગાનું જોગ બીજા જ દિવસે પાછા આ દિલીપભાઈ ત્યાં ગયા અને એની સાસુએ વાત કરી કે કાલ રાતના તો આવી ઘટના બની, મને કોઈ સંત દેખાયા અને આવું બોલ્યા. તો દિલીપભાઈ કે કોણ હતા, કે મને ખબર નથી કોણ હતા. એટલે આમણે ખિસ્સામાંથી પોકેટ કેલેન્ડર કાઢ્યું અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ બતાવે એ કે આ જ હતા. તો આપણા ભાગ્યના વિધાતા, આપણા ભવિષ્યના નિર્માતા કોણ છે? કોના આધારે બેઠા છીએ? કોનું ધાર્યું થાય છે? જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, મુક્તાનંદ કહે ગુરુ મુખીએ સુખડા માણે રે. જે વડે આ જગત છે કોઈ ન જાણે, કોઈ ન જાણે, વૈજ્ઞાનિકે ન જાણે, કથાકારે ન જાણે, શાસ્ત્રવેત્તાએ ન જાણે, એક જણ જાણે કોણ? ગુરુમુખી. જો ગુરુના વચનમાં વિશ્વાસ છે, જો ગુરુની અંદર આપણને પ્રતીતિ છે, મુક્તાનંદ કહે ગુરુમુખી એ સુખડા માણે રે. આ જગત કોના વડે ચાલે છે એને સુખ સિવાય કંઈ રહેતું જ નથી. એ દિવસે સુખી ને રાતે સુખી, એ સંપત્તિમાંય સુખી ને વિપત્તિમાંય સુખી, કારણ કે એને ખબર પડી કે કોણ ચલાવનાર બેઠું છે. જે વડે આ જગત છે તેને
कोई न जाने रे, मुक्तानंद कहे गुरुमुखी ए सुखड़ा माने रे। परम सुखना भोक्ता अपने बनी जाइए, करतापणानी प्रतीति जे बापा अपने शीखवा मागे छे एनी अंदर अपन देखाय से के चिंता न रहे। अपना वडील संतोना जीवन में, सदगुरु संतोना जीवन में अपने बापा नो आ गुण एवो देखाय के ए लोको पण व्यवहार संभाले छे, केटला बधा प्रश्नों दिवस रात एमने सांभळवाना थाय छे, कोई दिवस ए टेन्शन में आवता नथी, चिंता में आवता नहीं, अने स्थिरता थी पोतानु काम में कराज राखे कराज राखे। अपने डॉक्टर स्वामी ने जुए छे, त्यागोलभ स्वामी ने जुए छे, ईश्वर स्वामी ने जुए छे, कोठारी बापा ने टेन्शन में न जुए। प्रवृत्ति तो ढगला बंद करे छे, आम सौ घर बारी ने एक मठधारी एवं कहवाय छे, तो संसारी करता अनेक गणी जवाबदारी वाला निर्णय अमने रात दिवस आपवाना थाय छे, पण केटली निश्चिंतता। अपने एक हरिभक्त है अमदावाद की अंदर जसमत भाई, एमने पोताना अनुभव एक प्रसंग बात करेली। प्रसंग एवो बन्यो के दिल्ली अक्षरधाम निर्माण नो कार्य चालू हतो, आ 2003 साल नी वात छे। तो ए अक्षरधाम नी अंदर जे मल्टीमीडिया आपणे आईमेक्स फिल्म रजू थवानी हती, एनो शूटिंग नो आरंभ थवानो हतो, अने ए माटेनो प्लानिंग बधुं थई रह्युं हतुं। तो एमां एक दृश्य एवुं हतुं के हरिद्वार नी अंदर गंगा माता ने आरती उतरवानी होय, तो 700 माणसों एनी अंदर उभा रहेवाना हता। हवे आजथी 200 वर्ष पहला जे लोको गंगा माता ने आरती उतारवा माटे आखा देशभरमांथी आवता हशे, तो 200 वर्ष पहला जुदा जुदा प्रदेश नी अंदर केवा केवा प्रकारना ड्रेस पहेरता हशे भाईओ ने बहनों। तो ए बधा ड्रेस ए संशोधन करी करीने अक्षर वत्सल स्वामी एना बधा स्केचिस तैयार कराव्या हता, अने ए प्रमाणे ड्रेस बनावानी प्रक्रिया ए घणा लांबा समय सुधी चाली थी। दिल्ली नी अंदर गुजरात विहारनू आपणू जे हरि मंदिर हतुं त्यां ए दर्जी काम बधुं चालतुं हतुं। ए वखते आपणू जे शिखरबद्ध मंदिर छे दिल्लीमां एनुं उद्घाटन एनी प्रतिष्ठा थई गई थी, अने संतो पण बधा त्यां रहेता हता, अने अक्षरधामनुं निर्माण कार्य पण एक बाजु चालु हतुं। पण गुजरात विहारनुं जे मंदिर जे पहेला त्यां बापाए प्रतिष्ठा करी हती त्राणुमां, એ જગ્યાએ મંદિર છે એ યથાવત હતું અને એમાં આ બધું કામ ચાલે। હવે જસમતભાઈ અને એમની સાથે બીજા એક હરિભક્ત હતા અશોકભાઈ, એમને આનું બધું સુપરવિઝન સોંપ્યું હતું, બધું ધ્યાને રાખતા હતા, કપડાં ખરીદી લાવવાના અને કામ કરવાનું, નોંધ રાખવાની। હવે જે શૂટિંગ થવાનું હતું ને એના બરાબર 2 દિવસ પહેલા એ બધું કામ પૂરું થયું, પછી એ બધાના બંડલ વાળી પેકિંગ કરી અને બધું જે અક્ષરધામની સાઇટ હતી ત્યાં લઈ આવવાનું હતું, અને ત્યાંથી પછી એ બધું હરિદ્વાર પહોંચાડવાનું હતું। એ પ્રકારે બધું આયોજન થયેલું હતું, બધું પેકિંગ તો એમણે કરી દીધું, હવે ત્યાંથી બધું લાવવું કેવી રીતે આ નોઈડા મોડ પર? એટલે એ લોકો પહેલા રિક્ષાવાળાને પૂછ્યું, રિક્ષાવાળાએ ભાડું વધારે કીધું, એટલે પછી એક સાયકલ રિક્ષાવાળો મળી ગયો, એ 180 રૂપિયામાં તૈયાર થઈ ગયો। તો એમને થયું કે આપણે આને આની અંદર બધું ચડાવી દઈએ, એટલે બધો જે સામાન હતો એ ત્યાં એની રિક્ષામાં કે મૂકી દો, બધું લઈ જઈશ, બધું ચડાવી દીધું। અને એ લોકોના શબ્દોમાં કહીએ તો બુદ્ધિ એટલી બધી વાપરી કે આ બધો સામાન તો મૂક્યો, એની સાથે સાથે બધા એમના કપડાની બેગ જે પોતાની હતી એ પણ મૂકી, અને એક જણના 40,000 રૂપિયા હતા એ અંદર મૂક્યા, અને પછી મૂકીને કીધું કે હવે તમે છે ને આ પેલા એડ્રેસ ચિઠ્ઠીમાં લખી આપ્યું કે આ એડ્રેસ પર તમે લઈ આવજો, અમે આગળ જઈએ છીએ। એમ કરીને તો રિક્ષામાં ઓટો રિક્ષામાં બેસીને તો આગળ જતા રહ્યા, ઓલો સાયકલવાળો પાછળ આવશે, ડિસ્ટન્સ પ્રમાણે લગભગ 1.25 કલાક કે કલાકમાં પહોંચી જવો જોઈએ, એમ કરીને એ લોકો તો આગળ પહોંચી ગયા। રિક્ષામાં તો 10-15 મિનિટનો રસ્તો, હવે ત્યાં પહોંચ્યા અને રાહ જુએ કે 10:15 સુધીમાં આવી જશે, પણ 10:30 થઈ આવ્યો નહીં, 11 થઈ આવ્યો નહીં, 11:30 થઈ આવ્યો નહીં, એટલે હવે બધાના ધબકારા વધી ગયા। અને આ દિલ્હી, દિલ્હીમાં બાપા એકવાર એવું બોલેલા કે દિલ્હીમાં છે ને 99.99% લોકો પોલિટિશિયન, રિક્ષાવાળો કોઈ પાર્ટીનો મેમ્બર હોય એ દિલ્હી। અને એ દિલ્હીની અંદર આપણે જ્યારે સમયો ચાલતો હતો અને સ્વયંસેવકો ત્યાં આગળ દેતા હતા ને, સ્વયંસેવક નગર ઊભું કર્યું હતું, 6,000 સ્વયંસેવકો ત્યાં 1-1.5 મહિના સુધી રોકાયા હતા। તો સ્વયંસેવકોને રોજ સાંજની સભામાં સૂચના આપવી પડતી, કારણ કે પેલું ફ્રી ટાઈમ હોય અને કંઈક ખરીદી કરવા માટે જાય ને તો રોજ ક્ષેત્ર કોકને કોક તો ક્ષેત્ર એને આવ્યો જ હોય, અને રોજ નવા નવા પ્રસંગો, તે પેલો કંઈક મોબાઈલ ફોન ખરીદીને આવ્યો અને ખોલે ત્યાં મોબાઈલ જ હોય પણ અહીંયા આવીને ખોલે તો અંદરથી સાબુ નીકળે, અને ત્યાં પેન્ટ ખરીદે અને અહીં ચડ્ડી નીકળે, એટલે
રોજ આવા પ્રસંગો બનતા હતા દિલ્હી છે, તો એવા સ્થાનની અંદર એમણે એટલો બધો વિશ્વાસ અજાણ્યા રિક્ષાવાળા પર મૂક્યો કે એ આવશે, હવે ગભરાયા, કોકનું પેલું સ્કૂટર લીધું અને શોધવા નીકળ્યા. આખા રસ્તે ઊંધા ગયા કે આમાં કંઈ દેખાય છે પણ કંઈ મળે, ગલીઓ ફેંદી વળ્યા, ક્યાંય મળે નહીં, હવે આખું દિલ્હી ક્યાં શોધવા જવું. સંતોને વાત કરતા બીક લાગી, જો ધર્મવસલ સ્વામીને કહેશું ને તો ઝાટકી જ નાખશે. એટલે એમાં એમની પાસે કહેવાની હિંમત ના ચાલે, શું કરવું. બપોર થયા, બહાર એક વાગ્યો, બે વાગ્યા, ખાધા પીધા વગર એ બધા ટેન્શનમાં ને ટેન્શનમાં. ઈશ્વરચરણ સ્વામી એ વખતે ત્યાં ગયા હતા અને એમનો પ્રોગ્રામ એવો હતો કે બપોરે 2:30 વાગે નીકળી અને પછી ત્યાંથી હરિદ્વાર જવાના હતા. તો 2:30 વાગે સંત આશ્રમમાંથી આમ બહાર આવ્યા અને આ જસમતભાઈને લોકો દૂર ઉભા ઉભા બધા ચિંતા કરતા હતા, એટલે ઈશ્વર સ્વામી એમને બોલાવ્યા નજીક. હવે આના મનમાં જે અંદર બધું ભરેલું હતું ને, એક એક ઈશ્વર સ્વામીના પગમાં પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડે, સ્વામી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, બહુ મોટી ભૂલ થઈ. કારણ કે પ્રોબ્લેમ શું હતો, એક બાજુ પૈસા ગયા, કપડાં ગયા, એ તો એક બાબત છે, પણ હવે પરમ દિવસે શૂટિંગ અને 700 જોડી કપડાં બનાવવા ક્યાં, અને પેલું બધું સ્કેડ્યુલ તો નક્કી થઈ ગયું હતું જે શૂટિંગનું થવાનું હોય, હવે શું જવાબ આપવો ને એ કોઈને સૂજે નહીં. એટલે ઈશ્વર સ્વામી પાસે બધા નિષ્કપટ થઈને કીધું કે સ્વામી આવી અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, બધું એમને ઠાલવ્યું. ઈશ્વર સ્વામી બહુ જ ધીરજથી બધી વાત સાંભળી, પછી કે જો ચિંતા ન કરો, હવે થયું છે, ભગવાનને પ્રાર્થના કરો. પછી કે છે ને ઉપર જાઓ, મંદિર પર જઈને બધા એકાવન એકાવન પ્રદક્ષિણા ફરો જાઓ. બધા ઉપડ્યા મંદિર પર અને ધમ 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 હાથમાં માળા લઈ અને પ્રદક્ષિણા ચાલુ કરી અને ત્રણે જણા પ્રદક્ષિણા 51 પ્રદક્ષિણા કરીને જાય, 51મી પ્રદક્ષિણા પૂરી થઈને 51મી પ્રદક્ષિણા ત્યાં પેલો સાયકલ રિક્ષાવાળે કેમ્પસમાં પ્રવેશ કર્યો અને ધર્મવસ્થા સાહેબ જોઈ ગયા કે જસમત, બૂમ પાડી અને જો કે આ હતો કે આ જ હતો, એ કે એને કેટલા રૂપિયા, એ કે 180 ઠરાવ્યો કે 500 આપે ને. એ નોઈડા ગામ પહોંચી ગયો હતો, રિક્ષાવાળાને વાંક નહોતો, એને શું હતું કે નોઈડા મોડને બદલે નોઈડા ગામ પહોંચી ગયો હતો છેક. પછી હાસ થઈ એને, પણ જયારે આવા ટાણા આવે ને કટોકટીના, ત્યારે આપણી કસોટી થાય છે. ખરેખર આપણે ભગવાનને કરતા માનીએ છીએ કે નથી માનતા, એ કસોટી આવા સમયે થાય છે. તો સ્વામી બાપાએ આપણને શીખવાડ્યું એ કે પ્રોબ્લેમ આવે ને ત્યારે મૂંઝાવવું નહીં અને ભગવાન ઉપર ચિંતા છોડતા શીખવું, પ્રાર્થના કરવી અને પછી એમના પર બધું નાખવું. આ બાપાના જીવનમાં જીવંત શ્રદ્ધા આપણે જોઈ છે. પછી ભગવાનમાં શ્રદ્ધા અને ભગવાનના કરતાપણની દ્રઢતામાં એનાથી આગળની એક વાત કે કેટલીક વખત જીવનમાં એવું બનવાનું કે આપણે ધારતા હોય એના કરતાં ઊંધું જ થાય, આપણી ઈચ્છા હોય એના કરતાં ઉલટું થઈને ઊભું રહે, પ્રાર્થના કરી હોય તો પણ આપણી પ્રાર્થના ન ફળે, આવું થાય, એવા સમયે ખરેખર ડગી જવાય છે. અને એ વખતે આપણે એ પરિણામનો સ્વીકાર કરી શકતા નથી. સ્વામી બાપાની રીત કહી, ભગવાનની જે મરજી હોય એનો રાજીપે સ્વીકાર કરવો. શ્રીજી મહારાજે ગરડા અંત્યના 13મા વચનામૃતની અંદર આ વાત કરી છે કે આપણે તન મન અને ધન એ જ્યારે ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. એટલે પ્રથમના 74મા મહારાજ કહે, ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું. બેસાડશે એટલે બેસવું તો પડશે, પણ એવા સમયે રાજી રહેવું ને એ ભક્તનું ભક્તપણું છે, ભગવાનની મરજીમાં વહેવા માંડવું. સ્વામી બાપાનો ગઈકાલે પ્રસંગ જે આપણે જોયો હતો કે ગુરુપદે આવ્યા પછી પહેલી વાર વિદેશ યાત્રાએ જવાનું હતું. એ વિદેશ યાત્રા એવી હતી કે આમ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા યોગી બાપા ધામમાં ગયા પછી, આ વિદેશ યાત્રાની સફળતા એના આધારે બધાને એમ અહોભાવ થાય કે ઓહો અમારા ગુરુએ કેટલું મોટું કામ કર્યું, બાપાની પ્રેસ્ટીજ કહેવાય લૌકિક દ્રષ્ટિએ, એવી આ વિદેશ યાત્રા કહેવાય. બધેથી બધા હરિભક્તોને મંગાવતો, સ્વામી બાપા દિગ્વિજય કરવા જાય છે, પરદેશ જાય છે, દરેક ઠેક ઠેકાણે વિદાય સમારંભો થયા હતા. બાપા જૂના સંપ્રદાયના બધા મંદિરોમાં ગરડા દર્શન કરવા માટે ગયા હતા, વડતાલ દર્શન કરવા ગયા હતા, બધે પ્રાર્થના કરી હતી. અને મુંબઈની અંદર તો ભવ્ય વિદાય સમારંભ થયો, એમાં ચિન્મયાનંદ સ્વામી પધાર્યા હતા. છેલ્લે બધા એરપોર્ટ પર ભાવભીની વિદાય આપવા માટે ગયા. પહેલી બાજુ નૈરોબી બાપા જવાના હતા એટલે ત્યાં પણ બધાને ઉમંગ હતો અને
આપણે જાણીએ છીએ કે પ્રસંગ એવો બન્યો કે ત્યાં ગયા અને વિલા મોઢે પાછા આવવું પડે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી. ડોક્ટર સ્વામી આ પ્રસંગનું વર્ણન કરે છે, કારણ કે પોતે ભેગા હતા. ડોક્ટર સ્વામી કહે કે અમારી દશા કેવી હતી કે અઠવાડિયાની ઉતરેલી કઢી એ પીવડાવી હોય અને એના ઉપર વાટકો ભરીને દિવેલ પીવડાવ્યું હોય અને કેવું થાય, કોઈ કોઈની સામું જુએ નહીં, કોઈ બોલે નહીં, શું કરવું એ કોઈને કઈ સૂજે નહીં. એવી પરિસ્થિતિમાં પાછા આવ્યા. હવે સવારના અહીંથી 9 વાગે ઉપડ્યા હતા, રાતના 1:30 વાગે મંદિરે પાછા આવ્યા. એ વખતે જે લોકોને ખબર હતી એટલા ખાલી મંદિરે ઈશ્વરચરણ સ્વામી મુંબઈ હતા મંદિરમાં, થોડાક સંતો એટલા જ જાગતા હતા. જ્યારે વિદાય આપી ત્યારે તો હજારો લોકો ધામધૂમથી વિદાય આપી હતી. પાછા આવ્યા ત્યારે 5-10 જણા હતા મુંબઈ મંદિરે. સ્વામીશ્રી પોતે ત્યાં બેઠા અને હળવાશથી બધી વાતો કરી અને પછી સ્વામી આરામમાં જવાના હતા. પણ આરામમાં જતા સ્વામી પહેલા સ્વામી ઘનશ્યામ પ્રસાદ સ્વામીને બોલાવ્યા અને પછી કીધું કે જુઓ હરિકૃષ્ણ મહારાજ આજ સવારથી આપણી ભેગા હતા અને આપણું આયોજન દોઢ વાગ્યા સુધીમાં પહોંચી જવાના હતા અને પછી હરિકૃષ્ણ મહારાજને ત્યાં જ થાળ કરવાના હતા નૈરોબીની અંદર. એટલે આપણે કંઈ ભેગું નહોતું રાખ્યું, અહીંથી લઈ જાઓ પાણી સુદ્ધા ભેગું નહોતું રાખ્યું. એ વખતે એવું જગ ભેગો રાખો એવો રિવાજ નહીં. એટલે આપણે આખો દિવસ ઠાકોરજીને કંઈ જ ખવડાવી કે પીવડાવી શક્યા નથી. તો અત્યારે તમે ભગવાનને થાળ કરી અને જમાડો અને દંડવત કરી અને મારા વતી માફી માગજો કે આપણે આજ ઠાકોરજીની સેવા બરાબર કરી શક્યા નથી. બીજે દિવસે સવારે બાપા રોજના સમય પ્રમાણે જાગી ગયા અને પછી નાહી ધોઈને પરવારીને પૂજામાં આવતા પહેલા સ્વામી જે ઠાકોરજીના દર્શને જાય તો ત્યાં દર્શને ગયા અને સ્વામી દંડવત કરવા માંડ્યા. તો નોર્મલી સ્વામી 6 દંડવત કરે પણ એ દિવસે દંડ ચાલુ ને ચાલુ રાખ્યા. 25 દંડવત સ્વામી કર્યા. હવે આટલા બધા દંડવત આશ્ચર્ય હતું બધાને. સ્વામી પૂજામાં આવતા હતા ત્યારે કોઈએ પૂછ્યું કે સ્વામી આજ કેમ આટલા બધા દંડવત? તો સ્વામી કહે કે ગઈકાલે આપણાથી ઠાકોરજીની સેવામાં ચૂક પડી, આપણે ઠાકોરજીને થાળ ન ધરાવી શક્યા ને, એટલે માફી માગવા માટે મેં ઠાકોરજી પાસે આ દંડવત કર્યા અને માફી માગી. હવે આપણે એમ કહીએ કે ભાઈ ભગવાન છે, એણે આપણું કામ ન કર્યું તો પછી આપણે ભગવાનને શું લેવા દેવા? એણે કામ ન કર્યું તો રે ભૂખ્યા, એવું નહીં. ભક્તિ તો જુઓ કે ભગવાને તો આપણા માટે જે કર્યું હશે સારું જ કર્યું હશે, એ તો સ્વીકાર જ કરવાનું હોય. પણ આપણે ભક્ત છીએ, આપણી ગરજ છે, આપણી સેવા ચૂક ન પડી જાય એ ભાવના જે સ્વામીશ્રીના જીવનમાં દેખાય છે કે ખરેખર દાસપણાનું લક્ષણ આ છે કે જે કરે ને એમાં રાજી રહેવું. ગઈકાલે આપણે 1986નો પ્રસંગ જોયો, હેરો જમીનનો કેસ હારી ગયા પછી સ્વામીશ્રીને પૂછ્યું કે બાપા તમને કાંઈ ન થયું? સ્વામીશ્રીનો જવાબ શું હતો? સ્વામી કે જુઓ આપણે પ્રયત્ન પૂરો કરવાનો હોય, પ્રયત્ન પૂરો કર્યા પછી ભગવાનની ઈચ્છા. કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન આ ગીતામાં લખ્યું છે પણ બાપાએ જીવી બતાવ્યું. સ્વામી કે આપણે દુઃખ તો લગાડવાનું હોય કે આપણે મહેનતમાં કચાશ રાખી, પરિણામમાં કોઈ દિવસ શોક કરવાનો હોય નહીં, કારણ કે પરિણામ ભગવાનની ઈચ્છા મુજબ આવતું હોય છે અને ભગવાનની ઈચ્છાથી જે થાય એ કોઈ દિવસ ખરાબ હોતું જ નથી, હોતું જ નથી. એ સ્વામીએ શીખવાડ્યું આપણને. કોઈ પણ સંજોગોમાં ગમે તેવા પરિણામ આવે, દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે, એ સ્વામીની રીત હતી. કેટલીક વખત એ વખતે આપણને એવું થાય કે કેમ આવું પરિણામ આવ્યું હશે, પણ સ્વામી કે આગળ એના કરતાં વધારે સારું થવાનું હશે એટલે આપણી ઈચ્છા મુજબ ના આવ્યું. ત્યાં દિલ્હીની અંદર 32-32 વર્ષ સુધી અક્ષરધામની જમીન માટેના પ્રયત્નો ચાલતા રહ્યા અને નિષ્ફળતાઓ પર નિષ્ફળતા મળતી હતી. સ્વામી હિંમત ન હારે, સ્વામી પ્રયત્ન ન છોડે. વચ્ચે તો એક સમય એવો આવીને ઉભો રહ્યો કે પછી ઈશ્વરચરણ સ્વામીને બધા સંતોએ કીધું કે બાપા આપણે કામ કરીએ, આપણે અક્ષરધામ કરવું જ હોય અને દિલ્હીમાં જ કરવું હોય તો આપણે આ જમુનાના કિનારાનો આગ્રહ છોડી દઈએ. મૂળ પ્રશ્ન એ છે, જમુનાના કિનારે બીજે આપણને ઘણી મોટી અને સારી સારી જમીનો મળે છે પણ આ આગ્રહ આપણે છોડી દઈએ ને? સ્વામી કે ના, યોગી બાપાએ શું કીધું છે? જમુનાને કાંઠે મંદિર કરવું છે, એટલે આપણે જમુનાને કાંઠે જ કરવું છે. સ્વામી 32 વર્ષ સુધી પરિશ્રમ ન છોડ્યો, ચાલુ પ્રયત્ન રાખ્યો અને એમાં પછી એક વખત જમુનાને કાંઠે જમીન મળી, 5 એકર જમીન. બધા બહુ ખુશ થઈ ગયા, ચલો આપણે જમીન મળી ગઈ, હવે આપણે ત્યાં બાનું ચૂકવી દઈએ. સરકારમાં પૈસા અપાઈ ગયા, એના જે પેલા ડાઉન પેમેન્ટ પેલું કરવાનું એ થઈ ગયું અને પછી પ્લાનિંગ. ત્યાં તો થોડાક સમય થયો અને સરકારમાંથી પાછી નોટિસ આવી કે ભાઈ આ સોદો કેન્સલ કરવામાં આવે છે, લ્યો તમારા પૈસા પાછા.
એટલે બધાને એટલું બધું દુઃખ લાગ્યું કે માંડ માંડ જમીન મળી તેને ગઈ. પણ સ્વામીએ કીધું કે ભગવાનની ઈચ્છા આવી નહીં હોય. અને જ્યારે અક્ષરધામ થયું ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે જો ઓલી જમીન આપણી પાસે રહી હોત ને તો 5 એકરની જમીન ઉપર અક્ષરધામ થાત. એ લઈ લીધી ને એટલે 100 એકરની જમીન પર થયું. એ એવો જ પ્લાન થાત પછી 5 એકર પ્રમાણે. અને અક્ષરધામ તો એકવાર થઈ જાય એટલે પછી 1000 વર્ષ 2000 વર્ષ જેટલું રહે એટલું એમનેમ જ રહેવાનું. પછી થોડું થાય ફરી વાર પાછું કે હવે આપણે આને ઉંચકીને 100 એકર પર લઈ આવ્યું પછી થાય. બાબા કે એ વખતે આપણને એવું લાગે કે આવું કેમ થયું, પણ પાછળથી આપણને ખબર પડે કે જે થયું ને ભગવાન કોઈ દિવસ ખરાબ કરતા જ નથી. ક્યારેક આપણને એક દિવસ પછી ખબર પડે, ક્યારેક 1 વર્ષ પછી ખબર પડે, ક્યારેક 10 વર્ષ પછી ખબર પડે કે આમાં શું સારું થયું, અને ક્યારેક જિંદગીભર ખબર નહીં પડે કે શું સારું થયું. પણ જે બાપાએ કીધું કે ભગવાન કોઈ દિવસ ખરાબ કરતા નથી, એ સ્વીકારવાની તૈયારી. 1982 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અંટોલી ગયા હતા, અને એ વખતે વિઠ્ઠલભાઈ નામના હરિભક્તના ઘરે બાપા હતા. પછી આ બધી વાતો નીકળી, એમાં સ્વામીએ કીધું કે દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્ય અને દિવ્ય થયો. આગલા વર્ષે 81 વર્ષમાં ધારણા બાર સફળતા ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવને મળી હતી, એનો ઉલ્લેખ બાપાએ કર્યો. સ્વામી કે દ્વિશતાબ્દી મહોત્સવ દિવ્ય થયો, પણ ન થયો હોત તો પણ મનમાં કાંઈ થવું ન જોઈએ, ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું કાર્ય થાય છે. આ તૈયારી સાથે સ્વામી બધું કરે છે. દિવ્ય થયો, ભવ્ય થયો એનો આનંદ છે આપણને, પણ ન થયો હોય ને તોય કાંઈ ન થવું જોઈએ, એ સ્વામીએ ભગવાનના કરતાપણાનો સ્વીકાર કરવા માટે શીખવાડ્યું કે કોઈ દિવસ ખરાબ કરતા નથી, જે કરે છે તે સારું જ થાય છે. 1991 સાલમાં ઉત્તર ગુજરાતના વિચરણમાં હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને પાટણ પધાર્યા હતા. એ વખતે સ્વામીને સખત શરદી થઈ ગઈ હતી, અને નાકમાંથી પાણી ટપક્યા કરે, રૂમાલ આખો ભીનો ભીનો થઈ જાય, અને નાક લાલ લાલ થઈ ગયું હતું, માથું ભારે રહ્યા કરે. અને એમાં પાછું પધરામણીઓ અને વિચરણ ને બધું તો ચાલુ, તો ઇન્દ્રવદનભાઈ બાપાની ગાડી ચલાવતા હતા. એમણે સ્વામીને એકદમ ગમ્મતમાં પૂછ્યું, એણે કીધું કે સ્વામી તમે બધું આખો દિવસ ભગવાનનું જ કામ કરો છો, તો ભગવાન તમને કન્સેશન નથી આપતા, તમારે આવું બધું આવ્યા કરે? એટલે સ્વામી એકદમ હસવા માંડ્યા. પછી બાપા કે ભગવાનની રીત કેવી છે કે એના જે થાય ને એને તો નીચોવી જ નાખે. સ્વામી કે ભગવાનની રીત આવી છે, એના જે થાય એને તો નીચોવી જ નાખે. હવે આ જે સ્વામી બોલતા હતા ને એમાં આનંદ છલકાતો હતો. લાચારી નહોતી, એમાં ખુમારી હતી. એટલે આપણને નીચોવી શકે છે, ભક્તની કસોટી થાય, અભક્તની થોડી થાય. જે સ્કૂલમાં બેઠો હોય એને પરીક્ષા આપવાની હોય, રસ્તા પર રખડતો એને થોડી પરીક્ષા હોય, આપણે એમના થયા છીએ એટલે એ આપણી કસોટી કરે છે, આપણને નીચોવી નાખે છે. ને એમાંય સ્વામી આનંદ માણતા કે વાહ, ભગવાન આપણી સાથે કેવી રીતે આમ રમત કરે છે. આ રીત ભક્તની રીત છે, બધામાં દિવ્ય ભાવ. મહારાજે જે વાત કરી છે પ્રથમના 61માં વચનામૃતમાં, કે ભગવાન જેમ જેમ આપણને વધુ વધુ કસણીમાં રાખશે તેમ તેમ વધુ આપણને વશ થતા જશે, કારણ કે ભક્ત વત્સલ છે. એમ માનીને અતિ આનંદમાં રહેવું, કસણીની અંદર પણ અતિ આનંદની અંદર રહેવું. જેવા મહાન ભક્તો છે એમણે તો સામેથી કસણી માગી છે. યોગી બાપાએ કીધું કે હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસણીમાં હંમેશા રહેવાય. એમણે કસણી માગી છે. કુંતાજી દુઃખ માગ કે લીનો, એમણે તો સામેથી કસણી માગી છે. આપણે એટલું બધું ના કરીએ તો કંઈ નહીં, પણ બાપાએ કીધું એ પ્રમાણે આપણે પ્રાર્થના કરવી, એમની પાસે દુઃખ રજૂ કરી દેવું, અને પછી એટલો વિશ્વાસ રાખવો કે હવે એ જે કરશે ને એ આપણા સારા માટે જ હશે. આપણને ઘણીવાર દેખાતું નથી, કેટલીક વાર આપણને સંસારની અંદર બંધન થવાનું હોય, આસક્તિ થવાની હોય, એટલે આપણા પ્રારબ્ધમાં ન હોય એવું દુઃખ આપે. પેલા એક હરિભક્ત હતા શાસ્ત્રીજી મહારાજના વખતમાં, હવે એમને આર્થિક સ્થિતિ બહુ જ દુબળી પાતળી. નારણજી મહારાજ દાડમાના હતા, એ પાક્કા જ્યોતિષ, અને બધી જ આગાહી એની સાચી જ પડે એવા એ જ્યોતિષ હતા. પાછા સંનિષ્ઠ નિષ્ઠાવાન ભક્તરાજ પણ હતા. તો એમણે આ હરિભક્તની કુંડલી જોઈને, એમના હાથ જોયો, તો એમણે શાસ્ત્રીજી મહારાજ પાસે પેલા ભક્ત વતી એમણે ફરિયાદ કરી, કીધું કે સ્વામી આ હરિભક્તના બધા ગ્રહ તો કેવા છે કે એને રાજ્ય સમૃદ્ધિ એના ભાગ્યમાં લખી છે. તો હું આપને વિનંતી એ કરું છું
કે આમ તો આપ ભક્ત વત્સલ છો એટલે આપે એને વધારે આપવું જોઈએ, પણ વધારે આપ ન આપો તો કાંઈ નહીં, એના પ્રારંભમાં લખ્યું છે એટલું તો આપો. શાસ્ત્રીજીમાં જ કે એને જાણીને એવો રાખ્યો છે, તો પણ સુકામ, પણ જાણીને સુકામ? ત્યારે શાસ્ત્રીજીમાં જ બોલ્યા કે નહીતર એ તો વિલાયત જઈને રાંડો નચાવ્યો છે. હવે એ આપણને ખબર ના હોય કે આપણને થાય કે આમ હોત તો સારું, પણ એ સંપત્તિ, એ સ્વાહવાહ, એની અંદર આપણે ક્યાંક ખોવાઈ જવાના હોય, એમાં આપણું કલ્યાણ બગડવાનું હોય, એમાં આજ્ઞાને ઉપાસના ગૌણ થવાના હોય, એ ભગવાનને સંત જાણે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે કે રૂપવાન સ્ત્રી, ઝાઝુ દ્રવ્ય, સારી મેડી મળી તો સત્સંગી નહીં, માયાનું બંધન થયું. માટે તો જેવું તેવું સાધારણ મળે એ જ સારું છે, એમ કરીને આપણને એમાંથી પાછા વાળવા હોય, એમાં બંધાઈને જન્મ મરણમાં પડવા ન દેવા હોય, છેલ્લો જન્મ કરવો હોય, અક્ષરધામનું સુખ આપવું હોય, એટલે ક્યારેક આપણું તોડાવે. જે જે આધાર આપણે માન્યો હોય ને એ આધાર તોડાવે. વજુભાઈ શેઠ હતા, એમણે યોગી બાપાને સભામાં આવ્યા ને કીધું કે બાપા અમારા પર રાજી રહેજો. તો યોગી બાપા અલમસ્તાઈમાં હતા. યોગી બાપા કહે કે ગુરુ, જો અમારો રાજીપો થાય ને તો બૈરા મરી જાય, છોકરા મરી જાય, ધંધામાં ખોટ જાય. એ કે ના ના બાપા, એવો રાજીપો જોતો નથી. મનાય આ રાજીપો? ભાગવતના દશમ સ્કંદમાં યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મને કેટલીક વાર વિચિત્રતા દેખાય છે કે અમુક વખત તમારો ભક્ત હોય ને એ બિચારો બહુ, એની પાસે કાંઈ ન હોય, સ્લીપર ઘસતો હોય, અને જેની પાસે તમારી ભક્તિ કે કાંઈ ન કરતા હોય ને એને મોટા મોટા બંગલા હોય ને ગાડીઓ હોય, આવું કેમ થાય છે? આ મતલબનો પ્રશ્ન યુધિષ્ઠિરે ભાગવતના દશમ સ્કંદમાં શ્રીકૃષ્ણ ભગવાનને પૂછ્યો છે. તો શ્રીકૃષ્ણ ભગવાન એનો જવાબ શું આપ્યો છે કે સાંભળ યુધિષ્ઠિર, મારી રીત કેવી છે? યસ્યાહમ અનુગૃહણામી હરિષ્ય તદ્ધનમ શનૈહી, હું જેના પર રાજી થાઉં એનું ધન લેવા માંડું છું. હવે આ રાજીપો વિશિષ્ટ પ્રકારનો રાજીપો છે. જો કે મહારાજને સ્વામી દયાળુ છે, એ તો ધન બધાનું લઈ નથી લેતા, આપે જ છે. આપણો બધાનો અનુભવ છે કે એને તન મન ધનથી સુખિયા કરે છે, પણ જો આપણે ભવિષ્યની અંદર પણ ક્યાંક બંધાઈ જવાના હોય ને તો પછી એ બ્રેક મારે છે. તો પછી આપણને ક્યારેક પાછી વૃત્તિ વાળવા માટે અને પોતાની અંદર જોડવા માટે અને વધારે સુખ આપવા માટે જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દે છે દયા કરી. દયા કરીને એવું દુઃખ આપે જેમ માતા હોય એ બાળકને કડવું ઔષધ પાય, દયા કરીને પાય છે, પ્રેમે કરીને પાય છે, એમ એમને આપણા પર પ્રેમ છે. ભક્તનું લક્ષણ શું છે? એના પ્રભાવમાં વહેવું ને એની મજા છે, એની હામે પડવામાં મજા નથી. સત્સંગમાં પ્રોગ્રેસ તો થાય જ, જો આપણે એમની મરજીમાં વહેવા માંડીએ અને એમાં રાજી રહીએ ને તો જે સત્સંગનો ખરો આનંદ લેવાનો છે એ આપણે લઈ શકીએ. નહીંતર આપણે ફરિયાદોમાં ને ફરિયાદોમાં જઈએ તો આનંદ ના આવે, પ્રગતિ ના થાય. એક ભાઈને ઘરમાંથી કબાટ બહાર કાઢવો હતો, ઘરમાં એકલા હતા, કોઈ મદદ કરનાર હતું નહીં, એટલે એ છે ને ધક્કો મારતા મારતા કબાટ દરવાજા સુધી લઈ ગયા, પછી તો અડધો કબાટ દરવાજાની બહાર ને અડધો અંદર, પછી થાકી ગયા. એમ થયું કોક મદદ કરે, એમના કોઈ ઓળખીતા હશે, એટલે એને કીધું સાહેબ જરા મદદ કરાવો ને, આ કબાટ ખસેડવો છે. એ સામે બહારની સાઈડ એ પોતે મદદ કરાવે, અંદરની સાઈડથી આ મહેનત કરે, પણ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ બંને પરસેવે રેબજેબ થયા, કબાટ હલ્યો નહીં, એટલે પછી પેલા થાકી ગયા. અને પેલા પરસેવો લૂસતા લૂસતા આવ્યા જમાદાર, એ કહે કે ભાઈ આ કબાટ છે ને તારો, એ ઘરમાં નહીં આવે. પેલો કે મારે ઘરમાં નહોતો લાવવો, બહાર કાઢવો હતો. શું થતું હતું? આ અંદરથી ધક્કો મારે, ઓલો બહારથી ધક્કો મારે. હવે આખી રાત કદાચ મથ્યા કરે ને તો પણ એ કબાટ ત્યાંથી ખસવાનો નહોતો. સામ સામે મથવામાં મજા નથી. જે ભગવાન અને સંત આપણને જ્યાં લઈ જવા માગે છે અને જે આપવા માગે છે એવી રીતે એમના પ્રવાહમાં વહેવું ને એ ભક્તનો ભક્તપણો છે ને, મજા છે. શ્રીજી મહારાજે શબ્દ પ્રયોગ કેવો કર્યો? પ્રથમના 74માં મહારાજ કે જેમ સૂકું પાંદડું વાયુના આધારે પોતાનું અસ્તિત્વ છોડી દે છે ને, એવી રીતે ભગવાનના આધારે જીવતા શીખવું. આપણે આપણું કર્તવ્ય અદા કરી દેવું, મહેનત કરવામાં આળસ ન કરવી, પરંતુ પછી એમને શું કરવું છે? બસ એને રાજીપે સ્વીકાર કરવો, એ ભગવાનમાં ખરેખરી શ્રદ્ધાનું પરિણામ છે. એમાં કોઈ ફરિયાદ હોતી નથી, એમાં કોઈ દાવો હોતો નથી, એમાં કોઈ વાતનો અફસોસ હોતો નથી. બસ જેમ ભગવાનની મરજી, તમે જેમ રાખો
એમ મારે રહેવું છે।